નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજથી આપણે જી સેટની નવી બેચ સ્ટાર્ટ કરી રહ્યા છીએ ઓકે અને આ બેચ જે છે તમારી બે હજાર બાવીસ અને ત્રેવીસ માટેની રહેશે ઓકે તો જે લોકોને બાવીસમાં એક્ઝામ છે મતલબ કે સપ્ટેમ્બરમાં તમારી નવેમ્બરમાં તમારી એક્ઝામ આવવાની છે ને બે મહિના પછી તમારી એક્ઝામ છે તો એ લોકો જે જૂનું જૂના સિલેબસમાં જે પણ ભણાવે છે એ સિત્તેર ટકા સિલેબસ તમે લોકો કવર કરી લેજો અને એ સિવાય આપણે આ જે નવી બેચ સ્ટાર્ટ કરીએ છીએ એને પણ જોતા રહેજો ઓકે તો આજે આપણે યુનિટ વનથી સ્ટાર્ટ કરીશું અને ક્લાસ નંબર તમારો પહેલો જ છે અને અહીંયા આપણે શું શું ભણવાના છે અને વિગત અહીંયા લખેલી છે કે મિનિંગ ઓફ ટીચિંગ ભણાવે ટીચિંગનું શિક્ષણનું મિનિંગ શું થાય મોટિવેશન સાયકલ શું છે ટાઈપ્સ ઓફ ટીચિંગ ટીચિંગના પ્રકારો શું છે એન્ડ એન્ડ્સ ઓફ ટીચિંગ મતલબ ટીચિંગના ઉદ્દેશો ધ્યેયો શું છે ઓકે તો આ વસ્તુ આજે આપણે આજના ક્લાસની અંદર કવર કરવાની છે મિત્રો જ્યારે તમે શરૂઆત કરો છો કોઈ પણ આમ તો હું તમને પહેલેથી જ કહેતી હતી જો કે તમારી એક્ઝામ લાસ્ટ એક્ઝામ જાન્યુઆરીમાં થઈ હતી એ વખતે જ મેં કહ્યું હતું કે તમે લોકો તૈયારી કરતા રહેજો બે હાજર બાવીસના એન્ડમાં તમારી એક્ઝામ આવવાની શક્યતા છે અને એવું જ બન્યું તમારી અગિયારમાં મહિનામાં એક્ઝામ છે મતલબ બે હાજર બાવીસના એન્ડમાં તમારી એક્ઝામ આવી ગઈ છે હે તો અહીંયા પહેલેથી કહેતી હતી બટ અમુક એવા લોકો હોય કે પહેલાં એવું વિચારે કે ભાઈ પાણી તો આવવા દો પછી પાળ બાંધીશું હે ને તો પાણી પહેલાં જો તમે પાળ બાંધી લીધી હોત તો અત્યારે તમને આ જે પણ આટલા બધા વિડીયો છે આટલા બધા ના લાગત હે ને બટ કાંઈ વાંધો નહીં જાગ્યા ત્યારથી સવાર માની અને આપણે અહીંયા મહેનત કરવાની છે અહીંયા એક મેં શું વિચાર લખેલો છે સિદ્ધિ તેને જઈ વરે જે પડસે વેના મતલબ કે જે લોકો ખૂબ મહેનત કરે છે મળતી હોય છે જે લોકોને મતલબ મળતું નથી હે જે લોકો લોંગ રસ્તેથી જાય ને રસ્તેથી તો એમને મતલબ કે ઘણા બધા અનુભવો થતા હોય છે અને ઘણી બધી વસ્તુઓ એ લોકો જોતા હોય છે જેથી કરીને એમને કોઈ ડીપલી કોઈ ક્વેશ્ચન પૂછી લે ને તો એમના માટે અઘરું ન હોય હે આપણે પણ ઘણી વખત એવું કરતા હોય કે મેમ પીડીએફ આપી દો ને વાંચી લઈએ પીડીએફ થી વાંચી લેશો તો પછી એના કરતા ભૂક જ લાવી દો ભૂક લાવીને જ વાંચી લો હે જો બુકથી સમજાતું હોય તો વિડીયો જોવાની જરૂર નથી બટ વિડિયો શા માટે છે કે તમને જ્યાં નથી સમજાતું બુકની જે લેંગ્વેજ હોય છે હાર્ડ લેંગ્વેજ હોય છે જે તમને સમજાતી નથી એને અહીંયા વેરી વેરી ઇઝી કરી અને તમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ને તો એટલા માટે વિડીયોની જરૂર પડે છે તો તમને નહીં મને પણ ઘણી વખતે જરૂર પડે ઘણી વખતે બુકની લેંગ્વેજ એટલી હાર્ડ હોય તો મને પણ ન સમજાય તો મારે પણ એના માટે વિડીયો સર્ચ કરવા પડે જોવા પડે કે આ વસ્તુ શું કહેવા માગે છે અને એના પછી હું તમને સમજાવું તો એટલા માટે અને આમ પણ શિક્ષક હોય ને આ જીવન વિદ્યાર્થી રહેતો હોય છે ને તો એ પોતે શીખવે પણ છે અને પોતે શીખે પણ છે તો હું જેટલી શિક્ષક છું તમારી સમક્ષ તેટલી ને તેટલી તમારી સમક્ષ વિદ્યાર્થીની પણ છું ઓકે તો આ બાબતોને આપણે ધ્યાન રાખીશું જ્યારે ટીચિંગ એપ્ટિટ્યુડનો વિષય ભણતા હોઈએ ટીચર ફિલ્ડમાં જવાના છો તો તમારા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘણી બધી વસ્તુઓ તમને વ્યવહારિક ઉદાહરણો દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીશ અને વ્યવહારિક ઉદાહરણો તમે તમારા જીવનમાં પણ અપ્લાય કરજો જેથી કરીને જ્યારે ત્યારે તમે ટીચર બનશો ત્યારે તમારી સમક્ષ જ્યારે ત્યારે કોઈ પણ સમસ્યા આવશે ત્યારે એ જ ઉદાહરણો તમને કામ લાગશે ઓકે અહીંયા આપણે એક સ્લોગન આપી દીધું છે બે હજાર બાવીસ ત્રેવીસનું સ્લોગન રહેશે તૈયારી જીતની ઓકે તો ચાલો શરૂઆત કરીએ આપણા ક્લાસની અને આઈ હોપ આપ રેડી હશો જે પણ મિત્રો લાઈવ ક્લાસની અંદર લાઈવ ચેટની અંદર જોડાયા છે ક્લાસ છે લાઈવ ચેટમાં જે મિત્રો જોડાયા છે મિત્રો ખૂબ બધા થમ્સઅપ આપી દો જેથી કરીને તમારા બધાની પ્રેઝન્ટેશન મને ખ્યાલ આવે ઓકે અને બે મહિનામાં તમે ધારો તેટલું કરી શકો છો બસ તમારી પાસે મહેનત કરવાની ક્ષમતા હોવી જોઈએ તમારી પાસે મહેનત કરવાની તાકાત હોવી જોઈએ ઓકે ચાલો નાની એવી ઇન્ફોર્મેશન છે જો તમે યુજીસી નેટ પેપર વન જી સેટ પીએચડીની પ્રિપેરેશન કરતા હોવ તો એના માટે આપણી આ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ જે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે યુજીસી નેટની ટેલિગ્રામ ચેનલ છે આપ લોકોને જોડાવું હોય તો અહીંયા લિંક આપેલી છે એ મુજબ સર્ચ કરી અને તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો અને સાયકોલોજીવાળા જે સ્ટુડન્ટ છે એમના માટે અલગથી યુટ્યુબ ચેનલ છે જે લોકો યુજીસી નેટની પ્રિપેરેશન કરે છે જી સેટ પીએચડીની પ્રિપેરેશન કરે છે સાયકોલોજી વિષય સાથે એ લોકો માટે ચેનલનું નામ છે સ્ટડી ઓફ સાયકોલોજી તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે પીએચડી માટેની ટેલિગ્રામ ચેનલ અલગથી છે તો જે મિત્રોને પીએચડીની ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો અહીંયા લિંક આપેલી છે એ મુજબ સર્ચ કરી અને જોઈન થઈ જવું જી સેટના મિત્રો જે છે એ લોકો અવશ્ય ટેલિગ્રામ ચેનલમાં જોઈન થજો કારણ કે ટેલિગ્રામ ચેનલની અંદર ઘણી બધી વસ્તુઓ તમને પ્રોવાઈડ કરાવવામાં આવતી હોય છે જેમ કે પોલ ક્વેશ્ચનના માધ્યમથી તમને પ્રશ્નો મૂકવામાં આવતા હોય કોઈ એવી ઇન્ફોર્મેશન હોય જે ઇમેજ દ્વારા મૂકવામાં આવતી હોય ઓકે તો ઘણી બધી બાબતો તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી છે તો જી સેટવાળા મિત્રો અચૂકથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે ચલો શરૂઆત કરીએ અહીંયા સિલેબસ આપણે ગયા વિડીયોમાં જ આપણે સિલેબસનું ડિસ્કશન કરી લીધું છે કે શું શું સિલેબસ છે ઓકે દસે દસ યુનિટને મેં તમને ડિટેલ્સમાં સમજાવ્યું હતું ક્યાંથી કયો પ્રશ્નો પૂછાતો હોય છે એ પણ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી હતી તો અહીંયા એ બાબતની આપણે આખા યુનિટની ચર્ચા નહીં કરી આજે આપણે જે ભણવાના છે એના વિશે વાત કરીશું આજે આપણે શિક્ષણની સંકલ્પના સમજીશું અને શિક્ષણના હેતુઓ સમજીશું આ બે જે પોઈન્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જો આ બે પોઈન્ટને તમે સમજી લીધા તો બાકીના

વ્યુત્પત્તિ શાસ્ત્રની દૃષ્ટિએ જો આપણે જોઈએ તો શિક્ષણ શબ્દ જે છે એ લેટિન ભાષાનો જે એજ્યુકેટિવ જે શબ્દ છે એના ઉપરથી ઉતરી આવેલો છે ઓકે તો તમારે ધ્યાન રાખવાનું છે શિક્ષણ શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે તો લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે જે એડુકો શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે આ એડ્યુકેશીઓ જે છે ને એ પણ એડ્યુકો શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે ઓકે હવે એડ્યુકો એ લેટિન વર્ડ છે તો એ એડિગો જેને આપણે કહીએ છીએ ઈ પ્લસ ટૂકો

શક્તિ છે એને બહાર કાઢું છું હું એને ઉભો કરું છું હું લર્નરને ને ઉભો કરું છું ઉભો કરવો મતલબ બેઠેલો હોય ને ઉભો કરવો એવું નહીં એને આગળ વધવા માટે એને તૈયાર કરું છું ઓકે

અને ડૂકો મતલબ હું દોરી જાઉં છું હું આચાર કરું છું ઓકે શિક્ષા શબ્દની વાત જ્યારે આવે છે શિક્ષા ઓકે શિક્ષાનો મતલબ પણ શિક્ષણ થાય તો એ શબ્દ શિક્ષા શબ્દ જે છે ને એ સંસ્કૃત શબ્દ શિક્ષ સિક્સ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે કોના ઉપરથી સિક્સ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો જે સિક્સ ધાતુ મતલબ આ શબ્દ કયો છે સંસ્કૃત શબ્દ તો તમને આવું પણ પૂછાઈ શકે કે શિક્ષા શબ્દ જે એ કઈ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે કઈ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો

જેનો અર્થ શું થાય છે ભાઈ અહીંયા શિક્ષ ધાતુ પરથી ઉતરેલું જે શિક્ષા શબ્દ છે એનો અર્થ થાય છે જ્ઞાન મેળવવું શિક્ષાનો મતલબ શું થાય છે જ્ઞાન મેળવવું જેના માધ્યમથી આપણે આપણા સંસ્કારો આપણું વર્તન એનું શું કરીએ છીએ નિર્માણ કરીએ છીએ ઓકે તો એના વિશે આપણે જ્ઞાન મેળવીએ છીએ કે ભાઈ આપણે કેવી રીતે રહેવું કેવી રીતે જીવન જીવવું કેવી રીતે બિહેવિયર કરવું કેવી રીતે સમાજમાં રહેવું અને આ બધું જ આપણને શિક્ષા દ્વારા મળતું હોય છે ઓકે કેબી બી માં ઈચ્છનીય પરિવર્તન લાવવું એ જ શિક્ષણ છે હવે તમને થશે કેબીબી એટલે શું મેમ તો કેબીબી મેં અહીંયા સ્વાર્ટમાં એક ટ્રિક બનાવી છે જેથી કરીને તમને યાદ રહે કેબીબી લખો અથવા તો કે બી સ્ક્વેર લખો કે બી સ્ક્વેર એટલે કે કે બીબી આનો મતલબ કે મતલબ નોલેજ કે મતલબ નોલેજ બી મતલબ તમારું બિહેવિયર 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 ઓકે અને બી મતલબ બિલીવ બિલીવ નોલેજ મતલબ જ્ઞાન બિહેવિયર મતલબ તમારું વર્તન અને બિલીવ મતલબ તમારો વિશ્વાસ ઓકે આ ત્રણેયની અંદર શું કરવાનું છે ત્રણેયની અંદર ચેન્જ કરવાનું છે ઇન ચેન્જ ઇન ચેન્જ ઓકે ત્રણેયમાં ચેન્જિંગ કરવાનું છે પરિવર્તન લાવવાનું છે તો જ્ઞાનમાં પરિવર્તન જ્ઞાનમાં પરિવર્તન ધ્યાન રાખજો એક એક લીટીમાંથી પ્રશ્ન બની શકે છે જ્ઞાનમાં પરિવર્તન બિહેવિયરમાં પરિવર્તન મતલબ કે વર્તનમાં પરિવર્તન વર્તનમાં પણ શું કરવાનું પરિવર્તન અને ચેન્જ ઇન બિલ બિલિવ વિશ્વાસમાં વર્તન વિશ્વાસમાં પરિવર્તન ઓકે વિશ્વાસમાં પરિવર્તન કરવું કઈ રીતે નોલેજ બાળકની પાસે જે નોલેજ હોય બરાબર માની લો કે ધોરણ એકની અંદર બાળક આવ્યું હોય ક્યાંય આંગણવાડીમાં ન ગયું હોય અને ડાયરેક્ટ શાળામાં આવ્યું હોય તે બાળકને ઘરે તો એની મમ્મીએ એમ શીખવાડ્યું હોય પાણીને ભૂ ભૂ આવું કહેતા શીખવાડ્યું ને લે બેટા ભૂ બેટા ભૂ લાવજે છે પાણી છે એ ભૂ છે અને એવું ખબર નથી કે પાણીને પાણી કહેવાય અને એવું છે કે એ વસ્તુને શું કહેવાય છે ભૂ કેવાય છે જ્યારે એ શાળામાં આવે છે ત્યારે ટીચર એને શીખવાડે છે કે બેટા આને પાણી કહેવાય ભૂ ન કહેવાય હે આપણે કહીએ કે ધોળો ધોળોની સફેદ એની જે પ્રોપરલી ડિક્શનરી મિનિંગ છે એ આપણે એને શીખવીએ છીએ તો એના જ્ઞાનમાં શું થઈ ગયું ભાઈ પરિવર્તન થઈ ગયું ઓકે એ જ રીતે બિહેવિયરમાં ચેન્જિંગ એના વર્તનમાં પણ પરિવર્તન આવે અને એ ઘરે કેવું વર્તન કરતું હોય શાળામાં આવે તો એને કેવું વર્તન કરવું જોઈએ હે ને ઘેર તો એ ગાળમ ગાળી કરતું હોય મારમ મારી કરતું હોય બાળક હે ને ક્યાંય મતલબ અડપલા જીવા જેવું હોય અડપલો જીવો કદાચ તમે ક્યાંય કવિતા સાંભળ્યું હોય તો પહેલા આવતી હતી ઓકે તો એવો અડપલા જીવા જેવો સરખો બેસે જ નહીં હે ને તો ક્લાસની અંદર આવે શાળાની અંદર આવે તો એને કેવી રીતે બિહેવિયર કરવું છે કેવી રીતે એને બેસવું જોઈએ કેવી રીતે ઉઠવું જોઈએ કેવી રીતે પાણી પીવું જોઈએ કેવી રીતે બીજા સાથે રહેવું જોઈએ આ બધું શીખવવામાં આવે છે તો તેના વર્તનમાં પરિવર્તન થયું બિલેવ એના વિશ્વાસની અંદર ચેન્જિંગ લાવો બાળક જ્યારે શરૂઆતમાં આવે ને તો પહેલાં ધોરણનું બાળક હોય ને તેની અંદર આત્મવિશ્વાસ ન હોય એ બહુ ડરતું હોય એકબીજા સાથે મતલબ ઘરના વાતાવરણમાંથી આવ્યું છે અને બહારની દુનિયામાં આવે છે એટલે એને થોડું અજાણ્યાપણું લાગે આપણને ખુદને પણ લાગે ને આપણે જ્યારે આપણે ક્યાંય ન નીકળ્યા હોય ને અચાનક આપણને બહારની દુનિયામાં મોકલવામાં આવે ત્યારે આપણને પણ કેવું અજાણ્યું અતડાપણું લાગે હે તો ત્યાં બાળકને અતડાપણું લાગે એની અંદર ક્ષમતાઓ તો રહેલી હોય બટ એ ક્ષમતાઓ બહાર આવી શકે નહીં કેમ કેમ કે એની અંદર આત્મવિશ્વાસનો અભાવ હોય છે જ્યારે શિક્ષક જે છે એ શાળાની અંદર એને એ રીતે કેળવતો હોય છે જેથી કરીને એની અંદર રહેલી જે તે શક્તિઓ છે જે આંતરિક શક્તિઓ છે અને બહાર ક્યારે બહાર આવશે જ્યારે એની અંદર આત્મવિશ્વાસ વધશે એ બાળક એમ થશે ને હું આ કરી શકું છું ને હું દોડી શકું છું હું લખી શકું છું હું વાંચી શકું છું જો એવું એની અંદર ઉદ્ભવશે ત્યારે આત્મવિશ્વાસ જાગશે ત્યારે તે કામ કરી શકશે હે ને શિક્ષણ દ્વારા શું થાય છે કે મતલબ જ્ઞાનમાં પરિવર્તન વર્તનમાં પરિવર્તન વિશ્વાસમાં પરિવર્તન ઓકે આવા ક્વેશ્ચન પણ યુજીસી નેટ ની અંદર આવેલા છે ચલો આગળ જોઈએ કે શિક્ષણને સૌથી પહેલા તો જોઈએ જુઓ અલવેદ રાખો કે શિક્ષણ છે એ ક્યારેય એક પક્ષીય હોય હોય એક ધ્રુવી ન હોય અને જ્યારે ઔપચારિક શિક્ષણની વાત કરતા હોય ત્યારે એક ધ્રુવી પ્રક્રિયા ક્યારેય ન બને કેમ કે આમ પણ તમે જોવા જાવ તો શિક્ષણ ક્યારેય એક ધ્રુવી હોય જ નહીં એ બે ધ્રુવી જ હોય કારણ કે એક શીખનાર હોવો જોઈએ અને એક શીખવનાર હોવો જોઈએ પછી શીખવનાર તરીકે એનો અનુભવ રહેતો હોય એનો શિક્ષક રહેતો હોય એના માતા પિતા રહેતા હોય એના મિત્રો રહેતા હોય એના વડીલો રહેતા હોય એના પરિવારજનો રહેતા હોય કોઈ પણ હોઈ શકે શીખવનાર તરીકે અને શીખનાર તરીકે વિદ્યાર્થી પોતે તો હોય જ હે ને તો વિધ્રુવી પ્રક્રિયા તો હંડ્રેડ છે હે ને તો શરૂઆતમાં શિક્ષણને દ્વિ ધ્રુવી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતું હતું મતલબ બાયપોલર પ્રોસેસ કહેવામાં આવતું ધ્યાન રાખીશું કારણ કે એક્ઝામની અંદર આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછાઈ દે તમને દ્વિધ્રુવીની જગ્યાએ બાયપોલર એવું ગુજરાતીમાં લખીને આપી દે તો બાયપોલર પ્રોસેસ છે અત્યારના સમયમાં તો આવું જ થાય છે હેં અત્યારના સમયમાં ક્વેશ્ચનની અંદર આવું જ મૂકી દે ઇંગ્લિશ વર્ડ જ મૂકી દે ગુજરાતીમાં વાંચો કે ઇંગ્લિશમાં વાંચો બંને જ તેમ હે યસ તો બાય પોલર પ્રોસેસ મને બાયનો મતલબ થાય છે બે બે અને પોલર મતલબ ધ્રુવ મતલબ બે ધ્રુવ હોય એને દ્વિ કહેવાય હેને તો દ્વિધ્રુવીય પ્રક્રિયા કોણે કહ્યું હતું એડમ્સે કહ્યું હતું એડમ્સ જે છે આપણે કહ્યું હતું કે શિક્ષણ એ કેવી છે દ્વિધ્રુવી પ્રક્રિયા છે અને ઘણી વખત ત્યાં જ એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાયેલો છે કે શિક્ષણની દ્વિધ્રુવી પ્રક્રિયા કોણે કઈ છે તો એડમ્સે કઈ છે હવે બે ધ્રુવો કયા કયા છે એક તો ટીચર છે હે એક ટીચર છે જે શીખવનાર છે ટીચર કોણ છે શીખવનાર છે બીજો ધ્રુવ કોણ છે બીજો ધ્રુવ છે તમારું સ્ટુડન્ટ કોણ છે સ્ટુડન્ટ જે શું શું છે ભાઈ શીખનાર છે મતલબ લર્નર છે આ કોણ છે લર્નર છે હે યસ તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું ટીચર એન્ડ લર્નર અથવા તો ટીચર એન્ડ સ્ટુડન્ટ ઓકે તો અહીંયા બે ધ્રુવીય પ્રક્રિયા ટીચર છે શીખવે છે વિદ્યાર્થી છે શીખે છે ઓકે ટીચર છે ઉદ્દીપક છે ઉદ્દીપક છે વિદ્યાર્થી પ્રતિક્રિયા છે કારણ કે ટીચર કંઈક શીખવે છે એનો ફીડબેક વિદ્યાર્થી આપે છે તો એ પ્રતિક્રિયા રૂપ થઈ ગયું છે ને તો ઉદ્ધપ ઉદ્દીપક પ્રતિક્રિયાની પ્રોસેસ પણ કહી શકાય હે ને સ્ટિમ્યુલસ એન્ડ રિસ્પોન્સર પ્રોસેસ મતલબ ઉદ્દીપક એન્ડ રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયા ઓકે તો અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી બે ધ્રુવો છે પ્રક્રિયા યાદ રાખજો એડમ્સે કહ્યું હતું કયા કયા ધ્રુવો છે શિક્ષક અને વિદ્યાર્થી શિક્ષણ એ ત્રિ ધ્રુવી પ્રક્રિયા હવે બે ધ્રુવી દ્વિ ધ્રુવી પ્રક્રિયા તો હતી બાયપોલર પ્રોસેસ તો કહી બટ ડીવી નામના જે હતા શિક્ષણ શાસ્ત્રી માનો કે જે પણ હોય ઓકે એમણે એમ કહ્યું કે ભાઈ શિક્ષણ છે એ માત્ર દ્વિધ્રુવ પ્રક્રિયા નથી આની અંદર ત્રીજો ધ્રુવ પણ કામ કરતો હોય છે અને ત્રીજો ધ્રુવ એટલે સામાજિક પક્ષ અથવા તો આપણે એને પાઠ્યક્રમ કે કરિક્યુલમ કહી શકાય કે કારણ કે જ્યારે ટીચર છે સ્ટુડન્ટને કંઈક શીખવતો હોય છે તો કઈક કસાક ના માધ્યમથી શીખવતો હોય છે કઈક એની પાસે હોય છે જે વિદ્યાર્થીને શીખવે છે મતલબ કે ટીચર છે એ વિદ્યાર્થીને માની લો કે રેલવે સ્ટેશન વિષે શીખવે છે કે રેલવે સ્ટેશન શું હોય શું ના હોય એની પાસે એક કરિક્યુલમ હોય એની પાસે એક પાઠ્યક્રમ હોય અને એના એ અહીંયા શું કરે છે વિદ્યાર્થીને શીખવે છે તો અહીંયા જ્વન ડીવીએ કહ્યું કે ભાઈ શિક્ષણ છે કેવી છે થ્રી પોલર પ્રોસેસ છે થ્રી પોલરમાં કોણ કોણ આવી જશે એની અહીંયા આકૃતિ પણ આવી રીતે બીએડ તો આ રીતે આકૃતિ પણ પૂછાતી હોય છે કે આકૃતિ બનાવો ત્રી ધ્રુવી પ્રક્રિયાની હે ને તો અહીંયા આવશે શિક્ષક અહીંયા આવશે વિદ્યાર્થી અને અહીંયા ત્રીજો ધ્રુવ આવશે તમારો સામાજિક પક્ષ સામાજિક પક્ષ પણ લખી શકો અને પાઠ્યક્રમ પણ લખી શકો ઓકે એ બંને એક જ છે પાઠ્યક્રમ અથવા તો તમે એને કરિક્યુલમ કહેશો સિલેબસ નહીં કહેવાય હું ધ્યાન રાખજો કરિક્યુલમ છે એ બહુ મોટો હોય સિલેબસ જે છે ને કરિક્યુલમ મોટો પાર્ટ છે અને જ્યારે સિલેબસ છે એનો નાનો પાર્ટ છે ઓકે તો ખાસ ધ્યાન રાખવાનું અંદર રહેલો સિલેબસ છે ઓકે લિમિટે લિમિટેશન હોય છે તો સિલેબસ એન્ડ આજ શું છે ભાઈ કરિક્યુલમ કરિક્યુલમ એક બ્રોડ એરિયા છે તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું આ જે પ્રક્રિયા થાય છે ઇન્ટ્રાક્ટિવ હોય છે કેવી હોય છે ઇન્ટરેક્ટિવ હોય છે મતલબ એકબીજા સાથે શિક્ષક છે એ પાઠ્યક્રમનો યુઝ કરે છે અને વિદ્યાર્થીને શીખવાડે છે વિદ્યાર્થી જે પાઠ્યક્રમનો યુઝ કરે છે શિક્ષક દ્વારા શીખે છે એટલે એક ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે ઓકે તો આ રીતે ત્રણ ધ્રુવી પ્રક્રિયા કોણે કહી હતી જોન ડીવીએ કહ્યું હતું ઓકે ચલો આગળ જોઈએ કે કેટલાક એવા પણ વિદ્વાનો હતા તેમના દ્વારા શિક્ષણને જન્મજાત શક્તિને વ્યક્ત કરવાની પ્રક્રિયા કહેવામાં આવી કેટલાક વિદ્વાનો એવા તેમણે એમ કહ્યું કે ભાઈ શિક્ષણને જન્મજાત શક્તિઓને વ્યક્ત કરવાની પ્રક્રિયા તરીકે ગણી શકાય જન્મજાત એટલે કે તમને જે જન્મથી જ મળે છે જે તમને વારસામાં મળે છે જન્મજાત મતલબ જે તમને વારસામાં મળે છે તમારા માતાના ગર્ભમાંથી તમને મળે છે તેવી જન્મજાત જે શક્તિઓ છે એને વ્યક્ત કરવાની પ્રક્રિયા તરીકે ગણી શકાય મતલબ કે તમારી આંતરિક શક્તિ થઈ ગઈ હે ગર્ભમાંથી મળનારી શક્તિ તો તમારી આંતરિક શક્તિ છે જે તમે શીખેલી હોય છે તો બાહ્ય રીતે તમે શીખો છો બટ ગર્ભમાંથી શીખો છે તો તમારી અંદર રહેલી શક્તિ છે હે ને તો એ જે જન્મજાત શક્તિઓને વ્યક્ત કરવાની પ્રક્રિયા તરીકે કોણે ગણાવ્યું તો અમુક વિદ્વાનો એ ગણાવ્યું એવું પૂછાશે નહીં કોણે ગણાવ્યું કારણ કે અહીંયા ઘણા બધા વિદ્વાનો ભેગા થઈ અને કહ્યું હશે કે શિક્ષણને જન્મજાત શક્તિઓને વ્યક્ત કરવાની પ્રક્રિયા તરીકે ગણાવી શકાય ઓકે હવે એમાં કયા કયા વિદ્વાનોએ શું શું વાત કહી છે એના વિશે જોઈએ તો સોક્રેટીસ પહેલાં આવે છે સ્વક્રેટિશે શું કહ્યું સ્વાક્રેટિશે કહ્યું કે શિક્ષણનો અર્થ દરેક માણસના મનમાં અદૃશ્ય વિશ્વના સાર્વત્રિક વિચારોને પ્રકાશમાં લાવવાનો છે શિક્ષણનો અર્થ સ્વક્રેટિશના મતે શું છે ભાઈ કે માણસના મનની અંદર અદૃશ્ય વિશ્વના સાર્વત્રિક જે વિચારો રહેલા છે પોતાના મનની અંદર રહેલા છે આંતરિક રીતે અદ્રશ્ય જેને આપણે જોઈ નથી શકતા એવા વિશ્વના સાર્વત્રિક વિચારોને આપણે પ્રકાશમાં લાવવાનું અર્થ એટલે કે શિક્ષણ થાય ઓકે આવું સ્વક્રટીશે કહ્યું છે ફ્રોબેલે શું કહ્યું છે ભાઈ ફ્રોબેલે કહ્યું કે શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જે જન્મજાત શક્તિઓ છે એ બહાર પ્રગટ થાય છે ઓકે એમણે એમ કહ્યું કે બાળકની અંદર જે જન્મજાત શક્તિઓ રહેલી છે એ બહાર પ્રગટ થાય છે એટલે કે ફ્રોબેલે આ વાત કહી હતી એ શિક્ષણના સંદર્ભમાં કહી છે

વિદ્વાનો હતા તેમ જન્મ જન્મજાત શક્તિઓ રહેલી છે એ બહાર લાવવાની બહાર વ્યક્ત કરવાની પ્રક્રિયા એટલે શિક્ષણ હે ને તો અમુક વિદ્વાનો એવા હતા એમણે એમ કહ્યું કે બાળકના મનોવૈજ્ઞાનિક તત્વોને મહત્વપૂર્ણ સ્થાન આપીને તેના શિક્ષણને વિકાસ પ્રગતિ વિકાસ અને સંપૂર્ણ વિકાસની પ્રક્રિયા તરીકે માની શકાય મતલબ કે એના મનોવૈજ્ઞાનિક તત્વોને ધ્યાન રાખો ઓકે બાળકના મનોવૈજ્ઞાનિક તત્વોને મહત્વ આપો અને એ એના શિક્ષણનો વિકાસ કરો પ્રગતિ કરો ઓકે અને સંપૂર્ણ વિકાસની પ્રક્રિયા તરીકે એમને માની છે એમાં સૌથી પહેલું નામ આપણે જોઈએ તો ટાગોર રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર એ શું કહ્યું છે ભાઈ રવિન્દ્રનાથ ટાગોર કહ્યું છે કે શિક્ષણ એટલે કે મનને સત્ય શોધવા માટે સક્ષમ બનાવવું આપણું જે મન છે ને એને સત્ય શોધવા માટે કેવું બનાવવું ભાઈ સક્ષમ બનાવવું અને તેને પોતાની રીતે વ્યક્ત કરવા તેને કેવી રીતે પોતાની રીતે સ્વતંત્ર રીતે વ્યક્ત કરવા એને કહેવાય શિક્ષણ ઓકે પેસ્ટોલોજીની પરિભાષા જોઈએ તો પેસ્ટોલોજી કહે છે સમાન રીતે અને પ્રગતિશીલ વિકાસ છે ઓકે ટીપિન મતલબ શું છે ટીપીનને કહ્યું કે શિક્ષણ એ બાળકના વ્યક્તિત્વ સંપૂર્ણ વિકાસ છે બાળકના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ છે જેથી તે સંપૂર્ણ ક્ષમતા અનુસાર માનવ જીવનમાં મૂળભૂત યોગદાન આપી શકે છે પોતાની સંપૂર્ણ જો વ્યક્તિત્વનું સંપૂર્ણ વિકાસ એટલે કે શિક્ષણ હે તો તે તેની જે સંપૂર્ણ ક્ષમતા છે એના અનુસાર માનવ જે છે પોતાના જીવનમાં મૂળભૂત યોગદાન આપી શકે છે કાંતના મતે કાંત કહો કે કાંત કહો ઓકે કાંતના મતે છે શિક્ષણ વ્યક્તિનું તે પૂર્ણતા તરફનો વિકાસ છે મતલબ પૂર્ણતા તરફ જઈ રહ્યો છે ઓકે પહેલા એની પાસે નોલેજ ખૂબ જ ઓછું છે અને હવે તેની પાસે પૂર્ણ નોલેજ છે ઓકે એટલે કે પૂર્ણતા તરફનો વિકાસ છે તે સક્ષમ બને છે ઓકે પહેલાં એની પાસે કોઈ નોલેજ નથી હોતી ક ખ ગ શું નથી આવડતું અને હવે તે વાંચતા લખતા બોલતા અને સારું એવું કમ્યુનિકેશન કરી શકે છે તો પૂર્ણતા તરફનો વિકાસ છે શિક્ષણ ઓકે આગળ જોઈએ

જેના દ્વારા વ્યક્તિના વર્તનમાં અને સમાજમાં વ્યક્તિ દ્વારા ફેરફાર કરવામાં આવે છે વ્યક્તિનું જે વર્તન છે એને કંટ્રોલ પણ કરી શકાય છે સમાજમાં જે વ્યક્તિનું વર્તન હોય છે એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ જેમ કે નૈતિક વિકાસ કરી બાળકનું નૈતિક શિક્ષણ દ્વારા નૈતિક વિકાસ કરી અને બાળકને આપણે સમજાવી શકીએ કે ભાઈ સમાજ માટે શું સારું છે શું ખોટું છે સમાજમાં રહીને કેવી રીતે બિહેવિયર કરવું જોઈએ ઘરમાં રહીને પરિવારજનો સાથે કેવી રીતે બિહેવિયર કરવું જોઈએ વડીલોને માન આપવું જોઈએ નાનાને વાલ કરવું જોઈએ આવું બધું આપણે તમે એક ગીત આવતું અમે નાના હતા ત્યારે બહુ જ ગાતા લગભગ તમને યાદ પણ હશે લગભગ અત્યારની પેઢીઓને તો મતલબ એ ગીત ક્યાંય સાંભળવા પણ નહીં મળતું હોય પણ મારા સમયના જે લોકો છે અમને તો ખાસ એમણે સાંભળ્યું હશે ગીત એવું હતું કે આ વાત કભી ન ભૂલાય હા 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 સવારે ઊઠીને દાતણ કરાય નાહી ધોઈને પ્રાર્થના કરાય આ વાત કદી ના ભૂલાય હા 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 હો હો તો આ શું છે મિત્રો આ ગીત દ્વારા પણ આપણે એમને શીખવાડે છે કે ભાઈ તમારે કેવી રીતે ક્રિયા કરવી કઈ ક્રિયા ક્યારે કરવી માતા પિતાને વંદન કરવું બરાબર ને માતા પિતાને સામુ ન બોલવું ઘટઘટ કરતા પાણી ના પીવું આ બધું અંદર ગીતમાં આવે છે બહુ સરસ મજાનું ગીત છે મને ખૂબ ગમતું એ ગીત હે ને અને એ મુજબ અમે વર્તન પણ કરતા ગીત ગમતું એટલે એ મુજબ વર્તન કરતા હે ને તો અહીંયા સમાજમાં પણ વ્યક્તિ દ્વારા ફેરફાર કરવામાં આવે છે ભાઈ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે ક્યાં સુધારો કરવો છે એ શિક્ષિત વ્યક્તિ કહી શકે અભણ વ્યક્તિ હોય બરાબર ને જેની પાસે નોલેજ જ નથી અભણ મતલબ એવું નહીં કે ભાઈ અહીંયા જે અભણની વાત કરું છું જેની પાસે નોલેજ નથી જેની પાસે જ્ઞાન નથી એને ખબર જ ન હોય જે જેને બહારની દુનિયા જોઈ જ નથી એને શું ખબર કે બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે એ તો બસ એના રૂઢિચુસ્તાઓની અંદર જ પરવાયેલો રહે હે ને તમે જોયો હશે કે જૂના સમયના જે આપણા દાદા દાદી વડ વડદાદા વડદાદી હે એ લોકોની વિચારસરણી કેવી હતી કે વહુઓ ઘૂંઘટમાં રહે હે ને અત્યારની વિચારસરણી કેવી છે સમાજમાં પરિવર્તન આવ્યું કે ન આવ્યું કે ભાઈ ઘૂંઘટમાં વહુને રાખવાની ક્યાં જરૂર છે હે ને ઘૂંઘટમાં એનો ચહેરો છુપાવવાની ક્યાં જરૂર છે અને સ્વતંત્રતા આપવું કામ તો આમ પણ કરવાની છે અને આમ પણ કરવાની છે હે ને તો ઘૂંઘટમાં રહીને ગાળો બોલે એના કરતાં ઘૂંઘટ કઢાવી નાખો તો જો સામે જોશો તો ગાળ બોલવાની ઈચ્છા તો નહીં થાય ને

જ્ઞાનમાં વિક જ્ઞાનનો વિકાસ કરો એની રુચિમાં વિકાસ કરો એના આદર્શોમાં વિકાસ કરો એની ટેવોમાં વિકાસ કરો એની શક્તિઓનો વિકાસ કરો ઓકે જેના દ્વારા તે તેનું યોગ્ય સ્થાન મેળવી શકે છે અને તે આ જગ્યાને પોતાને માટે સારો ઉપયોગ કરી શકે અને સમાજ માટે પણ સારો ઉપયોગ કરી શકે પોતાના માટે તો કરી શકે અને સમાજ માટે પણ તે સારો ઉપયોગ કરી શકે ઓકે તો આ મેન મતલબ કે અમુક અમુક વ્યાખ્યાઓ પૂછાઈ શકે છે કે આ ભાઈ આ વ્યાખ્યા આ વાક્ય કોણે કહ્યું હતું કે તો તમારે તમારી રીતે ટ્રીક બનાવી બનાવીને પણ યાદ રાખવાનું ઓકે ચલો એના પછી વાતાવરણને અનુકૂળ કરવાની પ્રક્રિયા તરીકે શિક્ષણ આપણે વાતાવરણ સાથે અનુકૂળ થઈએ છીએ શિક્ષિત વ્યક્તિ હશે ને એ જલ્દી એડજસ્ટ થઈ જશે તમારે જોવું હોય તો જોજો શિક્ષિત વ્યક્તિ હશે ને જલ્દી એડજસ્ટ થઈ જશે કેમ કેમ કે એને બહારની દુનિયા જોઈ છે એને ખબર છે કે ભાઈ અહિયાં જ્યાં બેસીએ ત્યાં આપણે જે પરિસ્થિતિ આપણે કહીએ ને જેવો દેશ એવો વેશ હે ને જેવો દેશ એવો વેશ જે દેશમાં જાઓ એવો વેશ તમારે ધારણ કરી લેવો પડે ઓકે તો વાતાવરણને પણ અનુકૂળ થવાની પ્રક્રિયા એટલે શિક્ષણ મતલબ આપણે ભણેલા ગણેલા લોકો કેમ લાવે છે ભાઈ કે ભાઈ ઘરમાં પરિવારમાં બધાને સમજી શકે હે બધાને અન્ડરસ્ટેન્ડ કરી શકે એડજસ્ટ થઈ શકે બરાબર ને તો વાતાવરણને અનુકૂળ કરવાની પ્રક્રિયા તરીકે પણ આપણે શિક્ષણને ઓળખીએ છીએ એમાં જે વિદ્વાનો હતા એમાં વોશિંગના મત મુજબ જોઈએ તો શિક્ષણનું કાર્ય વ્યક્તિને પર્યાવરણ સાથે એટલી હદે અનુકૂલિત કર કહેવાનું છે કે વ્યક્તિ અને સમાજ બંને કાયમી સંતોષ પ્રાપ્ત કરી શકે ઓકે એ રીતે એમને અનુકૂલિત કરી દો કે વ્યક્તિ અને એનો પોતાનો સમાજ છે એ એકબીજા સાથે ખૂબ સારી રીતે મનમેળ સાથે રહી શકે હે ને નહીતર તો દરેકની વિચારધારાઓ અલગ હોય દરેકના વિચારો મન એમના જે ભેદો છે હે ને એ બધું અલગ અલગ હોય દરેક વ્યક્તિની વિચારવાની શક્તિ એમની અ રહેણી કેરણી બધું અલગ હોય પણ તેમ છતાં પણ આપણે બધાની વિચારધારા એક થાય ત્યારે આપણે સમાજ બને છે હે ને તો આ સમાજ ક્યારે બન્યું જ્યારે એડજસ્ટ કર્યું ત્યારે તમે લેટકો કરતા શીખ્યા ત્યારે હે ને એકબીજાની વાતોને લેટગો કરો એકબીજાના કાર્યોને લેટકું કરો કોઈનાથી દુઃખ લાગ્યું તો આપણી તરત એને માફ પણ કરી દઈએ છીએ હે ને ખાસ કિસ્સામાં પતિ પત્નીના કિસ્સામાં તો આવું બનતું હોય દિવસમાં પચાસ વખત ઝઘડતા હોય અને પચાસ વખત ભેગા થતા હોય તો ઝઘડ્યા પછી ભેગું થવું મતલબ એડજસ્ટ થવું ઝઘડ્યા પછી ભેગું થવું મતલબ એડજસ્ટ થવું શાળાઓમાં પણ એવું થતું હોય કે ટીચરો ટીચરો વચ્ચે મનભેદ થતા હોય હે ને તો મનભેદ ન ચાલે મટ બટ મતભેદ હોય તો ચાલે તો મતભેદ થાય એમના વિચારોમાં ભેદ હોય એમની વિચારવાની શક્તિઓ અલગ અલગ હોઈ શકે હે તેમ છતાં પણ ક્યારેક મતભેદ થાય ને તો એ ભૂલી અને લોકો એડજસ્ટ થઈ જતા હોય છે ને તો અહીંયા પણ એ જ વાત કરીએ કે વ્યક્તિ સમાજ બંને માટે કાયમી સંતોષ પ્રાપ્ત કરી શકાય એટલી હદે આપણે અનુકૂલિત થવાનું હોય છે ઓકે અને એટલી હદે આપણને અનુકૂલિત કોણ કરે છે શિક્ષણ કરે છે ઓકે વટલરના મતે જોઈએ તો શિક્ષણ એ પ્રજાતિઓની આધ્યાત્મિક સંપત્તિ સાથે વ્યક્તિનું ધીમે ધીમે શું મેળ આપણે એડજસ્ટ થવાની વાત કરે છે કે શિક્ષણ એ શું છે ભાઈ પ્રજાતિ મતલબ માનવજાતિની વાત છે કે માનવ જાતિ જે છે આધ્યાત્મિક સંપત્તિની સાથે સાથે વ્યક્તિ પોતાને ધીમે ધીમે સુમેળ સાધવા લાગે છે કે ઘણી વખત આપણે કહીએ છીએ ને કે જ્યાં વિજ્ઞાન કામ ના કરે ને ત્યાં ધાર્મિક બાબતો કામ કરી લેતી હોય હે ને વાસ્તવમાં અહીંયા એક એક્ઝામ્પલ આપું કે ભાઈ વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ જે પિરિયડ ટાઈમમાં આવે લેડીઝો હે ને મહિલાઓ જ્યારે પિરિયડ ટાઈમમાં આવે ત્યારે એના હોર્મોન્સ ચેન્જ થતા હોય બરાબર એના અંદર બોડીની અંદર ઘણી બધી પ્રોસેસ થતી હોય જેના કારણે એને અશક્તિ જેવું મહેસૂસ થતું હોય અને બ્લડિંગ આવવાના કારણે એને અરુચિ હતાશા નિરાશા આવું બધું ફીલ થતું હોય હે ને સાયકોલોજીકલી રીતે જોવા જઈએ તો આ બધી બાબતોના કારણે એને પાંચ દિવસ રેસ્ટ કરવા દેવો જોઈએ ઓકે કારણ કે પીરિયડ ટાઈમ છે વધુમાં મતલબ વધુમાં વધુ તો આપણે પાંચથી સાત દિવસ ચાલતો હોય તો પાંચ દિવસ

ઘરનું કંઈ કામ નહીં કરવાનું ક્યાંય મંદિરમાં નહીં જવાનું અને બસ એક જગ્યાએ બેસી રહેવાનું આટલું સરસ મજાનું હોય અને મહિલાઓને પાંચ દિવસની આટલી બધી સ્વતંત્રતા આપી દેવામાં આવે કે ભાઈ તમે પાંચ દિવસ આરામ જ કરો તો આમ વિજ્ઞાનની ભાષા ન સમજે બટ ધાર્મિક ભાષા સમજી જાય કે ભાઈ આભડઝેટ હડે અને આભળછેડ માતાજી દેવી દેવતા હા હા આપણા ઉપર કૌપાયમાન થઈ જાય એટલે આપણને ડર લાગે હે ને વાસ્તવમાં કોઈએ જોયું નથી કે દેવી દેવતાઓ આપણા ઉપર મન થાય છે કે નહીં થતા હે ને બટ આપણી આ આપણી અંદર એવી મેન્ટાલિટી બની ગઈ છે અને આપણે વિજ્ઞાનને ન માનીને આપણે ધર્મને માની લીધું ધાર્મિક બાબતોને માની લીધું તો જ્યાં ધાર્મ મતલબ કે જ્યાં વિજ્ઞાન કામ નથી કરતું ત્યાં ધાર્મિક બાબતો કામ કરી જાય છે ઓકે અને એ રીતે તમે એડજસ્ટ થાવ છો ઓકે

હવે એ સમયે તો થરાદ મતલબ કે રણ વિસ્તાર હતો બે હજાર આઠની વાત કરું તો જ્યાં જોબ હતી ત્યાં તો બધું બસ ઊભા ફોર જ જોવા મળે અને બીજું કાંઈ જોવા ના મળે જવાના સાધન ન મળે અને રિટર્ન આવવાના સાધન ન મળે હવે આવી કંડિશનમાં ચાલીને જવાનું ચાલીને આવવાનું બરાબર ને તો એ વખતે હવે અમદાવાદમાં મોટી થયેલી છોકરી કદી ખેતર પણ ન જોયું હોય અને એને ડાયરેક્ટ રણમાં નાખી દેવામાં આવી હવે શું કરવું બાવા બન્યા તો હિન્દી બોલવું પડે ને બોલવું પડે કે ન બોલવું પડે યસ તો અહીંયા પણ એવું હતું સરકારી નોકરી તો છોડાય નહીં અને સરકારી નોકરી હવે નોકરી છે તો સારું છે તો નોકરી ના હોત તો પછી ભેસોના છાણ અને પૂદલા ઉપાડવાનું વારો આવે ટોકરા ભરી ભરીને બરાબર ને અને ભેંસું ધોવાનો વારો આવે ખેતરમાં કાળી મજૂરી કરવાનો વારો આવે આના કરતાં તો ભાઈ આટલી થોડી તકલીફ લઈ લે આવી સારી ને નોકરી કરવી સારી હે ને આવી આપણી મેન્ટાલિટી હોય તો પછી શરૂઆતમાં તો થોડું નતું ભાવતું રડવું આવતું હતું પણ પછી ધીમે 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 એડજસ્ટ થઈ ગયા તો ટેવ પડી ગઈ હવે ટેવ પડી ગઈ હે ને હવે ગમે ત્યાંનું નોકરીમાં નાખે ને ભાઈ કોઈ એમ કે ને કે પાકિસ્તાની બોર્ડર ઉપર જે નોકરી કરો તો પણ કરી દઈએ ટેવ આવી ગયા આ ટેવનું સંગઠન થઈ ગયું હસ્તગત ટેવોનું સંગઠન છે ઓકે જે આપણને શું કરે છે વાતાવરણમાં આપણને યોગ્ય સ્થાન આપે છે શારીરિક અને સામાજિક વાતાવરણ જે છે એની અંદર આપણને યોગ્ય સ્થાન આપે છે ઓકે તો આ રીતે અહીંયા વાતાવરણને અનુકૂળ કરવાની પ્રક્રિયા તરીકે પણ આપણે શિક્ષણને ઓળખાવી શકીએ છીએ એના પછી જોઈએ બીજી ઘણી બધી સંકલ્પનાઓ છે સ્વર્ટમાં અહીંયાથી પ્રશ્નો તમારા આવતા હોય છે ઓકે અહીંયાથી પ્રશ્નો આવેલા પણ છે જી સેટની અંદર જેમ કે પૂછ્યા કે તમને સ્ટેટમેન્ટ આપે એમાં સ્ટેટમેન્ટ એવું હતું કે શિક્ષણ એ કળા છે આવી રીતે આપ્યું હતું કે શિક્ષણ એ કળા છે અને કહેવાય શીખવું અચ્છા શીખવું એ વિજ્ઞાન છે વિજ્ઞાન છે શિક્ષણ એ કળા છે અને શીખવું એ વિજ્ઞાન છે આવું તમને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને સ્ટેટમેન્ટ સાચું છે ખોટું છે ત્રણ ચાર સ્ટેટમેન્ટ આપ્યા હતા એમાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે અને ખોટા છે એ બતાવવાનું હતું તો આ જે સ્ટેટમેન્ટ હતું એ કેવું છે ખોટું છે કારણ કે શિક્ષણ એ કળા પણ છે ને શિક્ષણ એ જ વિજ્ઞાન છે ઓકે તો અહીંયા આપણે ધ્યાન રાખીશું કે શિક્ષણની સંકલ્પના જોઈએ છે તો ધ્યાન રાખો કે કઈ કઈ બાબતો આવશે શિક્ષણ એટલે શીખવું અને શીખવવું શીખવું પણ થાય અને શીખવવું પણ થાય શિક્ષક છે આજીવન વિદ્યાર્થી હોય છે મને ઘણા બધા કે છે કે મેમ તમારે આટલી સરકારી નોકરી છે આટલો સારો પગાર છે તો શા માટે હવે આગળ ભણભણ કરો છો ત્યારે હું એમ જ કહું શિક્ષક એ આજીવન વિદ્યાર્થી છે બસ આનાથી વિદ્યાર્થી આનાથી વધારે કશું નથી ઓકે તો શિક્ષક એ આજીવન વિદ્યાર્થી મતલબ શિક્ષક છે અને શીખવે પણ છે હું તમને શીખવું છું તો એની પહેલા હું શીખીને આવું છું અને પછી તમને શીખવું છું કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ સંપૂર્ણ નથી હોતું જરૂરને બધું જ આવડતું મને કશું જ નહોતું આવડતું જી સેટની અંદર મને કશું જ આવડતું નહોતું મને સિલેબસ શું છે એ પણ ખબર નથી બે વર્ષ પહેલાં કેટલા બે વરસ પહેલાં મને ખ્યાલ નહોતો કે જી સેટનું સિલેબસ શું છે જી સેટમાં તું આવે કશું જ ખબર નથી બે હજાર અઢારમાં આપણે તે એમને ફોર્મ ભરી કાઢ્યું અને એમને આપવા ગયા તે એક્ઝામ ખબર પણ નથી કે વેબસાઇટ ઉપર અહીંયા સિલેબસ આપેલો છે અહીંયા મતલબ કે ક્વેશ્ચન પેપર આપેલા છે આવું બધું કશું જ ખબર નથી બે હજાર અઢારમાં આપી હતી અને ફેલ થઈને આવ્યા ફેલ થઈને આવ્યા તો પણ હસતા હતા રડવું તો આવ્યું જ નહીં કેમ કેમ રડવું ન આવ્યું ખબર હતી ને કે આપણે કશું કરીને જ નથી આવ્યા તો પછી કશું કરી ના આવ્યા હોય તો પપ્પુ ક્યાંથી પાસ થાય હે ને આપણે આપણે મહેનત જ નહીં કરી આપણે કદી જોઈ જ નથી કે અંદર સિલેબસ શું છે આના ક્વેશ્ચન કેવા આવે છે અને ડાયરેક્ટ એમને બહાર ચઢાવીએ અને એક્ઝામ આપવા જતા રહ્યા હોઈએ અને મને ત્યારે થઈને આવીએ તો રડવું આવે મને તો બિલકુલ ના આવડે મેં મહેનત ના કરી હોય અને હું એક્ઝામમાં ન પાસ કહું તો મને કી એટલે કદી એ મને રડવું ના આવે કારણ કે મને ઉભરથી આમ જાય તે મહેનત કરી તો સારું હતું તો તને થોડું ઘણું તો આવડત એવું હું મારી જાત સાથે આવું વાત કરી શકું ઓકે તો એના પછી હા એના પછી મેં મહેનત કરી એના પછી સિલેબસ જોયો એના પછી બધું ચેક કર્યું કે કઈ રીતે શું છે બરાબર અને બે વર્ષ પહેલાં જ મેં જ્યારે અહીંયા યુટ્યુબ ચેનલ પર ભણાવવાનું શરૂ કર્યું ત્યારથી મેં ભણવાનું ચાલુ કર્યું કે ભણાવવાનું શરૂ કર્યું શીખવવાનું ચાલુ કર્યું ત્યારે મેં શીખવાનું ચાલુ કર્યું તું મિત્રો અને શીખતા શીખતા શીખવતા શીખવતા મેં જીઝેટ ની એક્ઝામ પાસ કરી છે ઓકે તો અહીંયા પણ એવું છે કે શિક્ષણ એટલે શીખવું અને શીખવવું ઓકે શિક્ષણ એ શીખવાની પ્રક્રિયા છે જેમને આપણે કહ્યું કે પહેલું શીખે છે શિક્ષક અને પછી તમને શીખવાડે છે દરેક શિક્ષકનું હોય એકલું એવું નહીં મારી એકલી વાત નથી દરેક શિક્ષકને એવું હોય કે જ્યારે શિક્ષક પોતાના ક્લાસરૂમમાં જાય ને તો એના પહેલાં એને કઈક ને કંઈક લેસન પ્લાન બનાવવો જ પડે અને જોવું પડે કે એને આ પોઈન્ટ ભણાવવાનો છે તો કઈ રીતે બેસ્ટ રીતે ભણાવી શકશે કેવા એક્ઝામ્પલ આપી શકશે જેથી કરીને વિદ્યાર્થીઓને સમજાવશે ઓકે તો શીખવાની પ્રક્રિયા છે શીખવવાની પ્રક્રિયા છે સામાજિક પ્રક્રિયા છે સમાજમાં રહી અને એને કામ કરવાનું હોય સામાજિક પ્રક્રિયા છે આપણને સમાજમાં રહેતા શીખવાડે છે કેવી રીતે સામાજિક વર્તન કરવું કેવી રીતે ન કરવું તો સામાજિક પ્રક્રિયા છે ઔપચારિક પ્રક્રિયા છે ઔપચારિક જ્યાં બંધન હોય બંધન તો પ્યાર કાબંધ બંધન હોય ઓકે ઔપચારિક પ્રક્રિયામાં સિવાય બંધન હોય મતલબ ત્યાં નીતિ નિયમો હોય નીતિ નિયમો હોય સર કહી દીધું કે આવતીકાલથી ગણેશ પહેરીને જ આવવાનું ગણેશ પહેરીને નહીં આવો તો શાળામાંથી બાર કાઢી મૂકીશું આવતીકાલે લેશન લઈને નહીં આવો તો શાળામાંથી વર્ગમાંથી બાર કાઢી મૂકીશું હે ને તો આ શું છે નીતિ નિયમો છે આજે ઔપચારિક પ્રક્રિયા મતલબ કે અહીંયા ઔપચારિક રીતે પ્રક્રિયા થતી હોય છે શિક્ષણની અંદર તમારે ફોર્મલ રીતે ઔપચારિક મતલબ ફોર્મલ યાદ રાખજો ફોર્મલ ઓકે ફોર્મલ પ્રોસેસ છે ફોર્મલ પ્રોસેસને બધું નીતિ નિયમો બધું ફિક્સ હોય કે ભાઈ આ ટાઈમે આ કામ કરવાનું આ ટાઈમે આ કામ કરવાનું આ ક આટલા વાગે આ પીરિયડ આવશે આ પિરિયડમાં આમ એમ ભણાવશે આ પિરિયડમાં આ સર ભણાવશે ભલે ને સર બોરિંગ લાગતા હોય પણ આપણે તો ભણવું જ પડશે કાં તો તમે બેન્ચિસ ઉપર માથું ઊંધું કરી અને સુઈ જાઓ તો વાંધો નહીં પણ ત્યાં તો બેસવું જ પડશે બરાબર ને તો આ બધું શું છે ભાઈ ઔપચારિક પ્રક્રિયા છે ઓકે તો સંકુચિત અર્થમાં જોઈએ સંકુચિત અર્થમાં તો શિક્ષણ એ શું છે ભાઈ ઔપચારિક પ્રક્રિયા છે બટ જો તમે એને વ્યાપક અર્થમાં જુઓ બ્રોડ એરિયામાં જુઓ તો વ્યાપક અર્થની અંદર આપણે એમ કહી શકાય કે શિક્ષણ એ અનૌપચારિક પ્રક્રિયા છે અનૌપચારિકનો મતલબ ઇન્ફોર્મલ શું થશે ઇનફોર્મલ પ્રોસેસ ઇનફોર્મલમાં કોઈ નીતિ નિયમ ના હોય સ્વતંત્ર છોડ દો ઈસ કહો ઈસ બચ્ચે કો સ્વતંત્ર છોડ દો જહા જાના હે વહા જાણી દો હે આપણે ગમ ખોટો તીખવો છે ને ભાઈ ફરતો ફરતો પાછો જવાનો છે મતલબ એના ગમે ત્યારે છૂટો મૂકો તો એ આપણી પાસે આવવાનું છે અંદર સ્વતંત્ર છોડી દેવામાં આવે એના ઉપર કોઈ પણ પ્રકારનું નીતિ નિયમ ન હોય ધારો કે ટીચરે તમને એમ કહી દીધું કે ભાઈ તમારે વર્ગની અંદર માટી કામ કરવાનું છે માટી કામમાં પછી માટી કામ કરવાનું છે એટલું તમને કહી દીધું બટ એની અંદર તમારે શું બનાવવું એ તમે સ્વતંત્ર છો હે ને તો કોઈ હાથી બનાવશે જેમ કે કાલના મારા ક્લાસના સ્કૂલની અંદર પેલા બાળકો બનાવ્યું હતું ને લોટમાંથી હાથી બનાવ્યો લોટમાંથી મરચું બનાવ્યું બરાબર ને પછી લોટમાંથી બર્ગર બનાવ્યું ભાઈ મને તો નવાઈ લાગી કે બર્ગર મેં તો કદી ખાધું પણ નથી સાચું કહું તો બર્ગર અને બાળકોએ બર્ગર બનાવ્યું મેં ફુલાવર બનાવી અમને બર્ગર બનાવીને આપી કે લો મેમ બર્ગર ખાઓ ફુલાવર શું ખવાય ઓકે તો એ પોતે સ્વતંત્ર રીતે ત્યાં પોતાની વિચાર શક્તિઓનો ઉપયોગ કરીને ત્યાં વસ્તુ બનાવી તો એ અનૌપચારિક શિક્ષણ થઈ ગયું એવું જરૂરી નથી કે શાળાની અંદર જે શિક્ષણ છે એ બધું જ હન્ડ્રેડ પર્સન્ટ ઔપચારિક હોય છે ના શાળાની અંદર પણ શિક્ષણ આપીએ છીએ ઔપચારિકની સાથે સાથે અનૌપચારિક પણ હોય છે ક્યારેક તમે જ્યારે એમને એક્ટિવિટીઝ કરવા આપો છો જ્યારે તમે એમને પ્રોજેક્ટ વર્ક કરવા આપો છો ત્યારે બાળક સ્વતંત્ર પ્રે જે કાર્ય કરતું હોય એવું અનૌપચારિક હોય છે ત્યાં ટીચરનું કોઈ કંટ્રોલ નથી હોતું ઓકે ટીચર એને છૂટો મૂકી દે છે પ્રકૃતિની ગોદમાં મૂકી દેવું અનૌપચારિક પ્રક્રિયા છે ઓકે તો વ્યાપક અર્થ જે અનૌપચારિક પ્રક્રિયા છે જે તમને ઘરમાંથી પણ શિક્ષણ મળે છે અને તમારા દાદા દાદી પહેલાના સમયમાં તો દાદા દાદીઓ પાસે કેટલી ઢગલો ખજાનો વાર્તાઓ હતી અને દાદા દાદી વાર્તા કહેતા અને વાર્તામાંથી પણ આપણે બોધ મેળવતા તો એ શું થઈ ગયું ભાઈ અનૌપચારિક પ્રક્રિયા થઈ ગઈ અનૌપચારિક રીતે આપણે શિક્ષણ મેળવી પરિવાર પાસેથી પરિવાર પાસેથી શીખીએ કેવી રીતે રહેવું કેવી રીતે કોઈની સાથે વાત કરવી હે ને તો એ પણ શું થઈ ગયું પૈસા અચ્છા હા પૈસા ગણતા પણ તમને પરિવારમાંથી શીખવવામાં આવે કે દસ રૂપિયા છે ને રૂપિયામાંથી તું રૂપિયાની વસ્તુ લઈને બાળક દસ રૂપિયા લઈને જશે પાંચ રૂપિયાની વસ્તુ લઈને આવશે પાંચ રૂપિયા પાછા લઈને આવશે ઘરે મમ્મી પૂછશે કેટલા રૂપિયા પાછા આવ્યા એટલે પેલા તો બાળક હશે ખબર નહીં ત્યાં પાંચ રૂપિયાની વસ્તુ મંગાવી હતી નાનું બાળક હશે ને તેમ કસે તે એ પાંચ રૂપિયાની વસ્તુ મંગાવી હતી ને પાંચ રૂપિયાની વસ્તુ લઈને આવે બરાબર તો મમ્મી કહેશે આ વધ્યા એ પાંચ રૂપિયા કહેવાય તો દસ રૂપિયામાંથી પાંચ રૂપિયા ગયા તો પાંચ રૂપિયા રહ્યા તો આ પરિવાર પાસેથી શીખી શક્યા શીખ્યા કે નહીં યસ પાડોશી પાસેથી પાડોશી પાસેથી પણ શીખી શકાય ને મારો નાનો બાબુ હતું ને એમ બાજુવાળાના ઘરે બહુ જ હતું મારા ઘર કદમ મતલબ મારા ઘરમાં ના રહે અને બાજુવાળાના ઘરે જઈ ખાવાય ખાઈ આવે એમના ડબ્બા ડબ્બાએ ખોલાવે કે ડબ્બો ખોલો મારે આ ખાવું છે બહુ નાનું એ વખતે લગભગ અઢી વર્ષનું હતું અને બાજુવાળાના ઘરે જતો રહે સોફા ઉપર બેસી જાય અને બેઠો બેઠો બધા ડબ્બા ડબ્બા ખોલવાનું કહે અને બાજુવાળા એટલા સારા ને મારા સાચું કહું ને તો એને ખાવાઈ આપી દે અને ચાય પીવડાવે હે ને તો ત્યાં સાહેબ હતા એ પોતે શિક્ષક હતા એ પણ એને શીખવાડે કે ભાઈ શું એક બોલો બે બોલો તો પાડોશી દ્વારા પણ એમને શિક્ષણ મળ્યું હે અનૌપચારિક રીતે મળ્યું ત્યાં એમને કોઈ ફોર્મલ ફોર્મલ રીતે એને શિક્ષણ નહોતું આવે કે ભાઈ એક બોલવું જ પડશે એટલે બોલવું જ પડશે એ એને મન હોય તો બોલે ના મન હોય તો નહીં એ એના મનનો રાજા હતો ભાઈ મિત્રો પાસેથી પણ આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ હે ને એ જ રીતે આપણે બહારના વાતાવરણમાંથી પણ ઘણું બધું શીખતા હોય છે ઘણા બધા આપણા અનુભવો હોય એ અનુભવોમાંથી પણ આપણે શીખતા હોઈએ ક્યારેક જતાં જતાં આપણે પડી જઈએ તો આપણને અહીંયા ખ્યાલ આવી જઈએ કે ભાઈ આ જગ્યાએ જઈશું ને તો પડી જઈશું તો આપણે એક પ્રકારનું શિક્ષણ છે ઓકે તો અનૌપચારિક રીતે પણ તમને શિક્ષણ મળતું હોય છે ઓકે શિક્ષણ એ બૌદ્ધિક ગતિવિધિ છે બૌદ્ધિક ગતિવિધિ એટલે કે બુદ્ધિનો જ્યાં ઉપયોગ કરતા હોય તર્ક કરવું વિતર્ક કરવું ચિંતન મનન હે ને તો આ બધું સમસ્યા કોઈ આવી ગઈ તો એ સમસ્યાનું સમાધાન બુદ્ધિ દ્વારા જ કરશો ને ભાઈ વિચારશો કે ભાઈ એ પ્રોબ્લેમ આવી છે સોલ્યુશન શું લાવવું હે ને તો એના માટે કેટલા બધા તર્ક વિતર્ક કરીશું તો એ શું થઈ ગઈ બૌદ્ધિક ગતિવિધિ થઈ ગઈ ઓકે શિક્ષણ એ વિજ્ઞાન છે જુઓ આ જ પ્રશ્ન તમારા આ બે પોઈન્ટ છે ને એ તમારા એની અંદર મૂકાયા હતા ઓકે બટ અહીંયા શિક્ષણની જગ્યાએ લોકોએ શીખવું મૂકી દીધું હતું ઓકે તો શિક્ષણિક વિજ્ઞાન છે તો શિક્ષણ વિજ્ઞાન કેવી રીતે શિક્ષણની અંદર આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ એમાં ક્રમિકતા જોવા મળે છે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા હોઈએ છીએ હે ને ચાલતા ચાલતા શીખવું ને તમે જ્યારે નાનું બાળક હોય ને ચાલતા શીખે ને તો એ પણ એક પ્રકારનું શિક્ષણ છે ને એની પાસે નોલેજ હતું જ નહીં ચાલવાનું પછી ચાલતા શીખે છે છે તો શું કરે ભાખડિયા ભરે છે હે ને કાતો પછી ઘણા બાળકો હોય એમાં મોટો બાબુ હતો ને તો પેટેથી સરકતા શીખ્યો હતો એને ભાખડિયા નથી ભર્યા એને પેટેથી સરકતા શીખ્યો અને પછીથી એ મતલબ કે ધીમે ધીમે ઊભો થઈ અને ચાલતા શીખ્યો હતો અને નાનો બાબુ છે ભાખડિયા ભરતા ભરતા શીખ્યો છે ચાલતા તો અહીંયા જે પહેલાં એ વાઘડીયા ભરે પછી ધીમે ધીમે પાપા પગલી કી માં ડગલી આવું કંઈક આવતું ડગલીમાં રમે મારો ભાઈ તો મતલબ પાપા પગલી કરતા શીખે પછી ધીમે ધીમે ચાલતા શીખે અને પછી ક્રમિક રીતે દોડતા શીખે તો આ સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યું ક્રમિક રીતે આ શિક્ષણ ચાલું હે તો શિક્ષણ એકનું જે વિજ્ઞાન છે એનું મૂલ્યાંકન આપણે કરી શકીએ છીએ એનું એમાં ક્રમિકતા આપણને જોવા મળે છે એવું નહીં કે ભાઈ જેમ તેમ રીતે ચાલક વૈજ્ઞાનિક રીતે આપણે એને જોતા હોઈએ છીએ કે શિક્ષણ એક કળા છે એક કળા છે જે અનુભવો પર આધારિત હોય છે આપણે એક્સપિરિયન્સના આધારે આપણી અંદર એ વસ્તુ કેળવાતી હોય છે હે ને તો શિક્ષણ એક શું છે ભાઈ કળા છે ઓકે જે આપણને જેમ જેમ એક્સપિરિયન્સ થઈ જાય એમ એમ આપણે કંઈક ને કંઈક શીખતા જઈએ છીએ હે ને તો એક કળા પણ છે

નાના તો ગમે તેટલું હું મહિનાથી એક બાળકને શીખવાડું કે બેટા આને ગાયનો ઘ કહેવાય ગણપતિનો ઘ કહેવાય બદલી 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 બદલીને એને રેતીમાં લખાવ્યું કેટ કેટલા પ્રયાસો કરે પણ એ ભાઈ આજે હા આજે ઘ બોલે અને કાલે ભૂલી જાય હે ને તો એને શિક્ષણ ન કહેવાય હે ને બટ એ જ્યારે કમ્પ્લીટલી ઘ શીખી જશે એને સતત હું એને પૂછીશ ગમે ત્યારે પૂછું કે આ શું છે ત્યારે એ એમ કહી દે કે ઘ છે

અંદરથી આપણને એક્ટિવ કરે છે ઓકે તો અંદરથી એક્ટિવ થવાની પ્રોસેસ છે અંદર જે સુસુપ્ત શક્તિઓ રહી છે એને બહાર લાવવાની છે બહાર જે ક્ષમતાઓ જે તમે બતાવી રહ્યા છો એ તો બરાબર છે બટ બહાર અંદર પડેલું બહાર લાવવાનું છે ઓકે તો અંતઃ પ્રક્રિયા છે શિક્ષણ એક હેતુપૂર્ણ પ્રક્રિયા છે કોઈ પણ વસ્તુ હોય ને એના પાછું કંઈક ને કંઈક ધ્યેય રહેલો હોય તમે આજે ક્લાસ લોજો તો એના પાછળ ધ્યેય શું છે તમારું કે જી સેટ પાસ કરવી છે ગમે તે ભોગે જી સેટ પાસ કરવી છે બે દિવસથી ઘણા બધા મિત્રોના મેસેજ આવે છે મેમ આ વખતે તો અમે પૂરી રીતે તૈયાર છે ગમે તેમ કરીને અમારે જી સેટ પાસ કરવી જ છે અને એટલા માટે લોકો અહીંયા વિડીયો જોવા છે તમે પાણી પીવો છો તો એના પાછળનો હેતુ શું છે કે તમારી તરસ તમારે મીટાવી છે તમને તરસ લાગી છે ખૂબ હતી અને તમે પાણી પીશો તો તમારી તરસ મીટ મતલબ છુપાઈ જશે હે તો એ પણ એક હેતુ છે પાણી પીવા પાછળનો છે કે નહીં જીવનની કોઈ પણ ઘટના હોય એના પાછળ કોઈને કોઈ કારણ કોઈ ને કોઈ હેતુ રહેલો ઓકે તો શિક્ષણ એક એવી છે હેતુપૂર્ણ પ્રક્રિયા છે શિક્ષણ વિકાસાત્મક પ્રક્રિયા છે વિકાસ કરે છે શિક્ષણથી વિકાસ થાય છે વ્યક્તિનું હે ને એવું નહીં કે ભાઈ શિક્ષણથી વિકાસ અટક્યો હોય એવું કદી જોયું તમે ના શિક્ષણથી તમારો વિકાસ થાય છે તમે શિક્ષણ મેળવ્યું કે ચાલવાનું આવી રીતે ચલાય પપ્પાને ચાલતા જોઈએ બાળકે બાળકને પણ થઈ મારે પણ ચાલવું છે તો એ શિક્ષણ મેળવીને ચાલતા કે વિકાસ થયો એનો હે ને યસ આ પેલો વિકાસ નહીં આપણે અત્યારે તો બધા એમ કે છે ને કે વિકાસ ગાંડો થયો છે તો કોઈનું નામ વિકાસ હોય ને તો કે ભગવાને મારું નામ વિકાસ ના રાખ્યું હોત તો સારું હતું અત્યારે બધા મને એમ કે વિકાસ તું ગાંડો થયો છે વલેને પછી એ બીજા કોન્ટેક્ટ્સમાં બોલતા હોય કે વિકાસ ગાંડો થયો છે હે ને તો અહીંયા વસ્તી જ છે કે વિકાસાત્મક પ્રક્રિયા છે શિક્ષણ ઓકે શિક્ષણિક તાર્કિક પ્રક્રિયા છે તર્ક કરીએ વિતર્ક કરીએ ચિંતન મનન સમસ્યાનું સમાધાન કરીએ તો તાર્કિક પ્રક્રિયા છે શિક્ષણિક ભાષાએ પ્રક્રિયા છે શૈક્ષણિક એક પ્રક્રિયા પણ છે ભાષાનું પણ આપણે એની અંદર યુઝ કરીએ છીએ ભાષા તરીકે આપણે લે વર્બલનો પણ યુઝ કરીએ છીએ નોન વર્બલનો પણ યુઝ કરીએ છીએ હે ને તો વર્બલ એટલે કે જેમ બોલીને લખીને શબ્દો દ્વારા આપણે વ્યક્ત કરીએ છીએ નોન વર્બલ એટલે કે જે એક્સપ્રેશન હોય આપણા હાવભાવ હોય ઈશારા હોય એના દ્વારા આપણે મતલબ કે શીખવતા હોઈએ હે ને તો એ પણ એક પ્રકારની ભાષાઈ પ્રક્રિયા છે શિક્ષણ શિક્ષણ એક સતત પ્રક્રિયા છે કન્ટિન્યુઅસ ચાલતી જાય છે એવું નથી કે ભાઈ અહીંયા અટકી જાઓ તમે ધોરણ બાર પૂરું કર્યું એટલે તમારું શિક્ષણ પતી ગયું એવું થોડી છે ના તમે ચલો કે તમને બાર ધોરણ જ ભણાવ્યા આગળ ભણાવવાની ના પાડી દીધી તો અહીંયા તમારું શિક્ષણ અટકી નથી ગયું તમે તમારા જે વ્યવહારિક જીવન છે તમારું જે લગ્ન જીવન છે સામાજિક જીવન છે એમાંથી પણ તમે ઘણું બધું શીખતા રહો છો હે ને તો એ પણ શું છે શિક્ષણ જ છે ને

કંઈક ને કંઈક શીખતા રહીએ છીએ જન્મે છીએ ત્યારથી માંડીને મૃત્યુ સુધી આપણે કંઈક ને કંઈક શીખતા રહીએ છીએ ઓકે તો શિક્ષણની કેવી પ્રક્રિયા છે સતત પ્રક્રિયા છે ખાસ ધ્યાન આપજો મિત્રો આ જે સ્લાઇડ છે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આમાંથી જ ક્વેશ્ચન ઘણી વખતે આવતા હોય છે ઓકે ચાલો આગળ જોઈએ હવે કેટલાક જે મતલબ કે ફિલોસોફરો હતા ને અમુક જે સંપ્રદાયો હતા એમણે પણ શિક્ષણ વિશે વાતો કરેલી છે તો એના વિશે આપણે આગળ વાત કરીએ ઓકે ઓકે આદર્શવાદ આદર્શવાદ અને શિક્ષણ આદર્શ ઉપરથી ખ્યાલ આવે છે કે નહીં આદર્શ એટલે આપણા મૂલ્યોની વાત છે કે આપણે કહીએ છીએ ને કે ભાઈ આદર્શ વ્યક્તિ બનો આદર્શ વ્યક્તિ કોને કહેવાય છે સમાજ માન્ય વર્તન કરે સમાજને ગમે તેવું વર્તન કરે લો પરિવારને ગમે તેવું વર્તન કરે હે ને એને આપણે આદર્શ વ્યક્તિ કહેતા હોય છે આપણે કહેતા હોઈએ ને કે મારા માટે આ વ્યક્તિ આદર્શ વ્યક્તિ છે તો ક્યારે કહો છો તમે આદર્શ વ્યક્તિ જ્યારે એનામાં કંઈક સારા ગુણો છે હે ને જે જે સમાજ માન્ય છે આતંકવાદીને તમે આદર્શ વ્યક્તિ કહેશો નહીં કહો હે ને આપણે આદર્શ વ્યક્તિ તરીકે નથી જોતા હે તો અહીંયા આદર્શવાદ અને શિક્ષણની વાત કરીએ તો આદર્શવાદ એક પ્રાચીનવાદી સિદ્ધાંત છે ઓકે જેનો પ્રભાવ કોઈને કોઈ રૂપે જીવનના પ્રત્યેક પ્રત્યેક પક્ષ પર પડે છે હવે જો આદર્શવાદનું જોવા જઈએ તો આદર્શવાદનો જે પ્રભાવ છે આપણા જીવનની અંદર પ્રત્યેક પ્રત્યેક પક્ષ ઉપર પડતો હોય છે ઓકે કારણ કે આપણે મતલબ આપણે જીવીએ છીએ સમાજની અંદર અને આપણે વર્તન પણ એવું કરીએ છીએ કે કોઈ આપણને સારો વ્યક્તિ કહે કોઈ સા માની લો કે આપણે ક્યાંય સમાજમાં ગયા હોય તો આપણે એટી કહે બની અને સરસ એવા ભલે ને ઘરે ગમે તેવા ફરતા હોય બટ ત્યાં તો સમાજની આગળ તો આપણે સારા વ્યક્તિ તરીકે જ મતલબ કે રહીએ છીએ કે નહીં હે ને નાનું બાળક હોય ને તો ઘરમાં ધમાલ કરે મમ્મીને હેરાન કરી નાખે હે ને બટ કોઈક મહેમાન આવ્યું હોય ને તેવો ડાયો ડમરો થઈને મારો દીકરો બેસે કે સામે વાળો મહેમાન આવે ને કે બેન ખરેખર તમારો દીકરો તો ખૂબ સારો છે પણ એ દીકરો કેવો છે તો મને ખબર છે હું એને બેઠું છું મને ખબર છે મારો દીકરો કેવો છે તો મતલબ પ્રત્યેક પક્ષ ઉપર ઓકે આ જે અમુક અમુક સંપ્રદાયો છે એની સાથે અમુક અમુક નામો પણ તમારી યાદ રાખવા પડશે આદર્શવાદ સાથે આપણે એરિસ્ટોટલ યાદ રાખીશું ઓકે તો એરિસ્ટોટલના મધ્ય શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિને નૈતિક અને બૌદ્ધિક સદ્ગુણોનો આધાર બનાવવાનો છે સદ્ગુણો એટલે સારા ગુણ મતલબ શું થાય સારા ગુણો નૈતિક રીતે પણ અને બૌદ્ધિક રીતે પણ સારા ગુણોનો આધાર બનાવવાનો છે વ્યક્તિને મૂલ્યોથી અલંકૃત કરવાનું છે જે માનવતા માટે આવશ્યક છે માનવ માનવતા માટે જે આવશ્યક હોય એવા શ્રેષ્ઠતમ મૂલ્યોને મૂલ્યોથી વ્યક્તિને અલંકૃત કરવાનું છે ને એને શણગારવાનું છે મતલબ કે ઓકે તો માનવતા માટે આવશ્યક કઈ વસ્તુ હોય શકે જેમ કે લોકસેવા કરી રહ્યા છો તો માનવતા માટે કરી રહ્યા છો લોકો માટે કરી રહ્યા છો ને તમે યસ તો એક શ્રેષ્ઠ ગુણ કહેવાય હે ને લોકો માટે તમે તમારા માટે જીવો અને તમે લોકો માટે જીવો તો એમાંથી કયો વ્યક્તિ તમને સારો લાગે તો તમે કહેશો જે લોકો માટે જીવે છે એ વ્યક્તિ સારો છે કારણ કે પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પોતાના માટે તો સૌ કોઈ પોતાના સ્વાર્થ માટે તો સૌ કોઈ કામ કરે બટ બીજા માટે કામ કરવું એ કોઈ સહેલી વસ્તુ નથી પોતાના માટે કામ કરવું એ એકદમ ઇઝી હોય છે કારણ કે આપણે ત્યાં આપણને ખબર છે ક્યાં આપણને કમ્ફર્ટેબલ મહેસૂસ થશે ક્યાં આપણને અહીંયા પેલું લાગશે હે ને તો આપણે આપણા સ્વાર્થ માટે તો ગમે તે કરી શકીએ બટ બીજાના સ્વાર્થ માટે મતલબ કે પરાર્થનું માન કહેવામાં આવે છે મતલબ પરા ક્યાંય શું કહેવાય છે આપણે ઓકે આપણે એમ કહી શકીએ કે બીજા માટે જે આપકે હા પરોપકાર યસ મને આ વર્ડ માઇન્ડમાં નીકળી ગયો તો પરોપકાર હે પરોપકાર પરોપકાર મતલબ બીજા માટે બીજા ઉપર ઉપકાર કરું એ બહુ નાની અમથી વસ્તુ નથી બહુ મોટી વસ્તુ છે બીજા માટે કામ કરું ને એટલે બહુ સ્ટ્રગલ ભર્યું કામ હોય આજે હું જે કામ કરી રહ્યો છું ને મને ખબર છે મારી લાઈફમાં હું કેટલી સ્ટ્રગલ કરી રહ્યો છું બટ ક્યારેય સ્ટ્રગલ બતાવતી નથી કેમ કારણ કે મેં જે રસ્તો લીધો છે જે રસ્તો મેં પકડ્યો છે એ રસ્તે હવે મારે કાયમ ચાલવાનું છે હે ને હું ત્યાંથી પાછી વળવા નથી માગતી અધવચ્ચે આવી અને પછી પાછા વળો તો માની લો કે અહીંયા હું તો અહીંયા વચોવચ આવી ગઈ છું તો અહીંયા માની લો કે આ બાજુ હું લોકોની સેવા કરું અને આ બાજુ માની લો કે હું મારા સ્વાર્થને જોવા જાઉં તો મને એમ થાય કે હું આટલી આવી છું બરાબર અને અહીંથી અહીંયા પાછી જ્યાં હતી ત્યાંના ત્યાં આવું એના કરતાં તો પછી હું આગળ વધું તો સારું હને અહીંયા પહોંચીશ તો મને ઘણું બધું મળશે હે અહીંયા પહોંચીશ તો મને પોતાને આત્મસંતોષ મળશે કે મેં કંઈક લાઈફની અંદર ભગવાને મને જન્મ આપ્યો હતો તો એ જન્મને મેં બરાબર રીતે જીવ્યો અને મેં લોકોની સેવા કરી અને મને આત્મશાંતિ પણ મળી કે ભાઈ નહીં મેં લાઈફની અંદર કંઈક કર્યું હું મારા માટે જ કરતી રહીશ તો મતલબ મને કંઈ કંઈ એવું ફીલ સ્પેશિયલી કંઈ ફીલ નહીં થાય તમારે જોવો જોઈએ તમે તમારા માટે જીવતા હોય ને તો તમને પોતાને સ્પેશિયલી કઈ ફીલ નહીં થાય પણ જો તમે કોઈકને એક નાની એવી મદદ કરજો તમને અંદરથી અંતર આત્માથી એમ થશે કે હા મેં આજે કંઈક સારું કાર્ય કર્યું હે તો આ વસ્તુ છે નૈતિક મૂલ્યો જો અહીંયાથી તમારો પ્રશ્ન આવી શકે છે કે ભાઈ આ જે મતલબ કે આ જે શબ્દો છે કોના છે કે કયા વાદના છે આવું પૂછાઈ શકે તો મોરલ વેલ્યુ આદર્શતાથી મોરલ મોરલ એટલે નૈતિક નૈતિક એટલે આદર્શની જ વાત આવે છે શું સારું શું ખોટું હે ને મતલબ કે કેવી રીતે રહેવું કેવી રીતે સમાજ માટે વર્તન કરવું સમાજને ગમે એવી રીતે વર્તન કરવું સમાજ વિરોધી વર્તન ન કરવું તો આ વસ્તુ મોરલ વેલ્યુની વાત થઈ ગઈ નૈતિક મૂલ્યોની વાત થઈ ગઈ ઓકે આધ્યાત્મિકતાની વાત કરીએ સ્પિચુ સ્પિચ્યુઆલિટીની વાત કરવામાં આવે છે આત્મા અનુભૂતિ ખુદની અંદર આત્માથી જે અનુભૂતિ થતી હોય સેલ્ફ રિયલાઇઝેશન જેમ કે મેં હમણાં વાત કરી કે મને આત્મસંતોષ થાય કે મેં કોઈકને મદદ કરી હોય તો મને અંદરથી એમ સેટિસ્ફેક્શન મળે કે હા મેં આજે કંઈક સારું કાર્ય કર્યું તો એ આત્મઅનુભૂતિ છે ઓકે આત્મ અનુશાસન મારા પોતાને પોતાની આત્માને કંટ્રોલ પણ કરું હે ઘણી વખત મને એમ થાય કે ઘણા વ્યક્તિઓ એવું બધું કરતા હોય ને કે મતલબ કે આપણને એમ એવી રીતે વાત કરે ને કે ભાઈ તમે કંઈ બહુ મોટું કામ નથી કરી રહ્યા હે ને અમે અમા તમે લોકો માટે કામ કરો છો તો કંઈ બહુ મોટું કામ નથી બટ એ તો જે કરે છે એને ખબર છે કે કેટલું મોટું કામ છે ને કેટલું નાનું કામ છે ને ત્યારે આપણને ઘણી વખત ગુસ્સો બી આવે કે ભાઈ સારું આપણી જોડે ભણી અને આપણને જ આટલું બધું આવું બધું સંભળાવે છે હે ને જે વસ્તુ સત્ય નથી એવી વસ્તુ આપણને સંભળાવે ત્યારે આપણને ગુસ્સો આવે બટ ત્યાં મારે અનુશાસન મારે ત્યાં કંટ્રોલ પણ કરવું પડે મારી જાતને ડિસિપ્લિનમાં મૂકવી પડે કે નહીં આપણે તો સારા છીએ આપણે એના જેવા ન થવાય એના જે કૂતરા જોડે કૂતરા જેવા થઈએ ને તો આપણે કૂતરામાં જ આવી જઈએ હે ને તો આપણે એમના જેવા થવાય નહીં તો સેલ્ફ અનુશાસન કે સેલ્ફ ડિસિપ્લિન એ પણ જરૂરી છે વ્યક્તિત્વ વિકાસને બનેલો લોકોએ વાત કરી પર્સનાલિટીને કેવી રીતે ડેવલપ કરવી જોઈએ ઓકે પર્સનાલિટી ડેવલપ કરવું એ પણ એની સાથે સંકળાયેલું છે ઓકે તો આ બધું શિક્ષણથી મળતું હોય નૈતિક મૂલ્ય ક્યાંથી મળે શિક્ષણ દ્વારા મળે અને આધ્યાત્મિકતા જ્ઞાન ક્યાંથી મળે શિક્ષણ દ્વારા મળે આત્મની અનુભૂતિ ક્યાંથી તમે રિયલાઇઝ કેવી રીતે કરી શકો પોતાની જાતને શિક્ષણ દ્વારા સેલ્ફ ડિસિપ્લિન કેવી રીતે આવી તમારી અંદર શિક્ષણ દ્વારા આવી તો તમે તો મતલબ કે જનુની માણસ હોય ને તો વિચાર જ નહીં ભાઈ માની લો કે જે જેની પાસે શિક્ષણ જ હતી ને એ તો મતલબ કે કહેવાય ને દે ધનાધન એ એક મને અહીંયાથી યાદ આવી છે એક બાળક હતો હું એક એક મતલબ કે સંબંધીના ઘરે ગઈ તો એ બાળક છે ને મોબાઈલ લઈને બેઠો હતો બારમાનું રિઝલ્ટ આવ્યું અને પાસઠ ટકા અને કોલેજમાં એડમિશન મળ્યું એટલે વેઇટિંગમાં હતો એટલે મેં કીધું કે ભાઈ તારે કીધું તું છે ને આ બધું મોબાઈલ મૂકી દે એટલે તારે ભણવાનું વધારે ધ્યાન રહે એટલે મને કહે કે ના મોબાઈલ તો ના મૂકાય મેં તો કેમ ભાઈ કે મને મોબાઈલની ટેવ પડી ગઈ છે ત્યાં મેં કીધું મોબાઈલની આટલી બધી ટેવ ના સારી કહેવાય કે હું તો કે આઈફોન એપલ એનું હવે પોતાના માતા પિતાનું ઘર તમે જુઓ તો પતરાવાળું પત્રાવાળા ઘરમાં માતા પિતા રહે છે અને એ બાળક એમ કહે છે કે મારે તો આઈફોન એપલ આવું છે મા બાપ બિચારા મજૂરી કરે છે અને બાળક બેઠો બેઠો સપના જો કે મારે આઈફોન એપલ આવું છે મેં કહ્યું કે ભાઈ આઈફોન એપલ જ્યારે તું કમાય ને ત્યારે તારા પગારમાંથી આઈફોન એપલ લાવજે તારા મમ્મી પપ્પાને એટલી પોઝિશન નથી કે તને આઈફોન એપલ લઈ આપી શકે તો તું તારી જાતે કમાઈ અને લાવજે ને તો કે મને મારા દોસ્તો લઈ આપશે મેં તો એવા કેવા દોસ્તો છે તને આઈફોન એપલ લઈ આપશે તો કે મેમ એ તો કે ભાઈબંધો છે ને તો મેં તો એના કરતા ભણી ગણી અને સરકારી નોકરી લેવાનું વિચાર તો કે મારે તો કે ગુંડો બનવાનું છે અરે ભાઈ ગુંડો ગુંડો બનવાનું છે બોલો શું કેવું આ માણસને તો શિક્ષણ તમારી પાસે સારું યોગ્ય હશે તો તમે એના દ્વારા તમે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરી શકશો સારું નરસું જાણી શકશો સારા વ્યક્તિ તરફ તમે બન સારું વ્યક્તિ બનવાનો પ્રયાસ કરશો ઓકે સત્યમ શિવમ સુંદરમ ત્રુત સત્યમનો મતલબ ત્રુટ સાચું જે છે ગુડનેસ સારું છે

એના પછી આવે છે પ્રકૃતિવાદ પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે ભાઈ ઋષો છે ઓકે ધ્યાન રાખજો ઘણી વખત પ્રશ્નો પૂછાય છે ઇમ્પોર્ટેન્ટ છે કે પ્રકૃતિવાદ સાથે કયા વિચારક સંકળાયેલા છે યુજીસી નેટમાં પણ પૂછાયેલો છે એક વખત ક્વેશ્ચન જોડ જોડકા જોડકા જોડવામાં આવેલો છે ઓકે તો પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે ભાઈ ઋષો છે ઋષો શું માનતા હતા ભાઈ કે વ્યક્તિને પ્રકૃતિમાં છોડી દો હેના વ્યક્તિને પ્રકૃતિમાં છોડી દો એને મન ફાવે એમ કરવા દો સ્વતંત્ર છોડી દો જેટલું બાંધો ને એટલું એ ઉછળે સ્પ્રિંગ હોય ને સ્પ્રિંગ તમે જોઈ છે આ રીતે સ્પ્રિંગ હોય એ સ્પ્રિંગને જેટલી દબાવો ને એથી પૂછ કરે ને જેટલી એટલી વધારે ઊંચી ઉછળાય ઓકે તો અહીંયા પણ એવું છે કે ભાઈ એને બંધનમાં ના રાખો એને મુક્ત છોડી દો એને મુક્ત છોડી દો પ્રકૃતિમાં છોડી દો પ્રકૃતિની ગોદમાં દો અને પ્રકૃતિમાંથી મેન મેન વસ્તુ છે પ્રકૃતિ શું છે ભાઈ મેન વસ્તુ અને પ્રકૃતિ એટલે કે શિક્ષક પ્રકૃતિ એટલે કે શિક્ષક આપણે કહીએ છીએ કુદરત કુદરત જે શીખવાડે ને બીજું કોઈ ન શીખવાડે તો કુદરતી એ જ તમારી પ્રકૃતિ કુદરતી એ જ પ્રકૃતિ ઓકે તો પ્રકૃતિને શિક્ષક માનવામાં આવે છે અને પુસ્તકીય જ્ઞાન પર ઓછો ભાર મૂકવામાં આવે છે અહીંયા એમ કીધું છે કે ભાઈ પુસ્તકીય જ્ઞાન પર ભાર ન મૂકો પ્રકૃતિની ગોદમાં મૂકીએ તો બાળકને શીખવવું છે તો પ્રકૃતિમાં છોડી દો બાળકને તમારે એ શીખવવું છે કે ભાઈ ઘર કેવી રીતે બને તેને થોડા ઘણા વાતાવરણને એને ઊભું કરો કે ભાઈ એને ઈંટો આપી દો એને સિમેન્ટ આપી દો એને પાણી આપી દો એને લેલું આપી દો અને પછી એને કહો કે ભાઈ હવે તારે જે રીતે બનાવવું એ રીતે ઘર બનાવી દે તો બાળકે ક્યાંક તો એને જોયું હશે કે ઘર કેવી રીતે બને એને ઘરની મતલબ એની વ્યાખ્યા તો ખબર હશે કે ઘર આવવું હોય એની રીતે એ ઘરને ડેવલપ કરશે હે ને બાળકને શીખવવું છે કે ભાઈ પહાડ ઉપર કેવી રીતે ચડવું જોઈએ તો બાળકને છોડી દો અને કહો કે ભાઈ તારે પહાડ ઉપર ચડતા શીખવાનું છે તો તારે જે રીતે ચડતા શીખવું હોય એ રીતે બાળક ઝાડ ઉપર ચડતા તેને એને આવડતું જશે કાં તો પાળી ઉપર ચડતા તો એને આવડતું જશે અને એ રીતે ચડતા એ શીખશે તો આ કેવી રીતે શીખ્યો કુદરતી રીતે એ રો શીખ્યો હે ને બાળકને એમ કહો કે ભાઈ રમકડા બનાવો માટીમાં મૂકી દો માટી લઈ અને પાણી લઈને બાળક બેસી જાય અને માટી પાણી આપી દો બાળક આની રીતે રમકડા બનાવશે જેમ કે ગઈકાલે મેં મારી સ્કૂલની અંદર જે બાળકોને લોટમાંથી રમકડા બનાવડાવ્યા એ એમની જાતે મેં એમને લોટના ગુલ્લા કરી કરીને આપી દીધા હતા એ ગુલ્લા કરીને દરેકને એક એક મોટું મોટું ગુલ્લો કરીને એક લાડવા જેવડો ગુલ્લું કરી કરીને આપી દીધો અને કહી આમાંથી તમારે જે બનાવવું એ બનાવો તો એ પ્રકૃતિમાં એમને છોડી દીધા એમને સ્વતંત્ર છોડી દીધા એમને એમની રીતે મસ્ત મસ્ત બર્ગર બનાવ્યા કોઈ કે ચૂનો બનાવ્યો કોઈ કે તવી બનાવી કોઈ કે ખાયણી પારો બનાવ્યો કેટલી વસ્તુ બનાવી

ત્યારે એનો અનુભવ થશે કે ભાઈ આ ઝાડ ઉપર કદી ચડાય નહીં બરાબર ને મારે નાનો બાબ હતો ને તો પાવડો અમારા ઘરમાં અહીંયા ખેતા મતલબ ગામડામાં રહીએ છીએ ને અમે પાવડો રાખીએ તો પાવડો લઈ અને એનો રમતો હતો એક દિવસ મેં કીધું બેટા પાવડો તને વાગશે એક બે વખત કીધું પણ ના માનું ત્રીજી વખત કીધું બેટા પાવડો વાગશે કે ના એ તો નાનો હતો એટલે જિદ્દી હતો એટલે એ તો સાનું માન પછી પાવડો રમતા રમતા એક દિવસ રમ્યો બે દિવસ રમ્યો ત્રણ દિવસ રમ્યો મેં પછી એ બાજુ ધ્યાન ના આપ્યું એને છોડી દીધા એના હાલ ઉપર કે ભલે એ રમવા દો રમે છે ને રમવા દો અને એક દિવસ તાર ટુકડો એને પાવડો વાગ્યો અને અંગૂઠા ઉપર એને પાવડો વાગ્યો ને જેવો એનો અંગૂઠા ઉપર પાવડો વાગ્યો ત્યારે એને ખબર પડી કે ભાઈ હવે આ પાવડાને હડાય નહીં ત્યારે એ શીખ્યો કે ભાઈ પાવડાને આવી રીતે હડાય નહીં જો હજી આપણને આવડતું ના હોય તે હજી આપણે ના આડાય હે ને તો એ એની ભૂલનો અહેસાસ અને એની જાતે જ એને એક્સપિરિયન્સ કરવા દો જાતે કે ભાઈ આ વસ્તુ આવી રીતે થશે ત્યારે એને પોતાને અનુભવ થાય આપણે કહીએ ને અનુભવોથી માણસ ઘડાતો હોય હે ને ઠોકર વાગે ને ત્યારે એને ભાન થાય કે ભાઈ આ વસ્તુ સાચી હતી ખોટી હતી હે ને એના જેવું છે આ એક પ્રકારનું વિદ્યાર્થી કેન્દ્ર શિક્ષણ છે અહીંયા

તો ઈંટો આપી પાણી આપ્યું લેલું આપ્યું સિમેન્ટ આપી રેતી આપી આ આ જે બધી વસ્તુ આપી એ શિક્ષકનું કામ હતું પછી એક ગમે તે રીતે પછી એ ઘર બનાવે આનાથી આપણે કોઈ મતલબ નહીં હેં તો વાતાવરણને એને પ્રોવાઈડ કરાવો શિક્ષક તરીકે અહીંયા વાતાવરણ પ્રોવાઈડ કરવાનું છે બાકી તો બાળક જાતથી શીખે ઓકે શિક્ષકનું કાર્ય વિદ્યાર્થીના વિકાસ માટે વાતાવરણ તૈયાર કરવાનું છે નકારાત્મક શિક્ષણને પણ સમાવિષ્ટ કરવામાં આવે છે જેમના મુજબ વિદ્યાર્થી એને અસત્ય માર્ગથી બચાવવું પણ હોય છે ભાઈ અસત્ય માર્ગે ઘણી વખત જતો હોય આપણે સ્વતંત્ર બહુ છોડી દઈએ તો બાળક ખોટા રસ્તે પણ જડી જાય જો એવું કન્ડિશન બને તો ત્યારે એને પાછું પણ લાવવું પડે એ વખતે શિક્ષકની ભૂમિકા મહત્વની બની જાય કે બાળકને પાછો લાવો બહુ સ્વતંત્રતા આપી દીધી છોકરાઓ છોકરીઓને અને ખુલ્લે આમ કોલેજોમાં ફરવા લાગ્યા ખભા ઉપર ખભો રાખી હે મતલબ આવું તમે તો કોલેજમાં સાચું કહું ને કેટલી વાર મતલબ મેં પોતે કોલેજ લાઈફ નથી જીવી બટ જ્યારે હું કોલેજોમાં ઘણી વખતે જાઉં ને મારા કામથી ત્યારે મેં ઘણું બધું જોયું

અલે એવી રીતે તમે કોલેજમાં ફરો શિક્ષણ મેળવવા આવ્યા છો નથી કપલમાં ફરવા આવ્યા હે ને તો આવી રીતે જ્યારે થતું હોય ત્યારે એમને બચાવવા પણ જોઈએ પછી એમને ત્યાં ફરવા ના દેવાય નહીં આપણી યુનિવર્સિટીની આપણા કોલેજની ઈમેજ જાય હે ને યસ ક્રિયા દ્વારા શિક્ષણ લર્નિંગ બાય ડુઈંગ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે લર્નિંગ બાય ડુઈંગનું કોન્સેપ્ટ જે છે એ કયા વાદ સાથે સંકળાયેલો છે તો પ્રકૃતિવાદ સાથે સંકળાયેલો છે ધ્યાન રાખજો ઓકે

પ્રયોજનવાદ જેનેસ્ટિક પ્રયોજન ડોઈ જો અસ્તિત્વ સોરી આદર્શ આપણે એરિસ્ટોટલ યાદ રાખ્યા હે પ્રકૃતિવાદની અંદર ઋષોને યાદ રાખ્યા પ્રયોજનવાદમાં માં ડુઈને યાદ રાખવાનું છે જ્હોન ડોઈને જ્હન ડોઈએ શું કીધું તો જ્હન ડોઈને પ્રયોજનવાદના પ્રણેતા માનવામાં આવે છે અને અંતર્ગત ક્રિયાશીલતા અને વ્યવહારિકતાને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે ઓકે પ્રયોજનવાદને પ્રયોગવાદ એક્સપરિમેન્ટલિઝમ પણ કહેવામાં આવે છે પ્રયોજનવાદને અમેરિકાની દેન માનવામાં આવે છે તો અહીંયાથી ક્વેશ્ચન પણ આવી શકે છે કે પ્રયોજનવાદ કોને ક કયા દેશની દેન માનવામાં આવે છે તો મતલબ અમેરિકા અમેરિકા દ્વારા પ્રયોજનવાદ આપવામાં આવ્યો હતો કે આમાં પહેલાંથી નિશ્ચિત આદર્શો અથવા સત્યનું કોઈ સ્થાન નથી હોતું અહીંયા એવું ફિક્સ નથી હોતું કે આદર્શો ફિક્સ હોવા જોઈએ સત્ય અહીંયા આ બધું કોઈ સ્થાન હતું અહીંયા શું છે અનુભવ જ બધા મૂલ્યોની પરીક્ષા છે એક્સપિરિયન્સ લર્નિંગ બાય એક્સપિરિયન્સ ધ્યાન રાખજો પેલા પ્રકૃતિવાદમાં શું કીધું હતું લર્નિંગ બાય ડુઈંગ હે ને કરીને શીખો ક્રિયા દ્વારા શીખો તો મતલબ પ્રકૃતિમાં રહીને ક્રિયા કરો અને એના દ્વારા શિક્ષણ મેળવો અહીંયા લર્નિંગ બાય એક્સપિરિયન્સની વાત કરી છે તો અહીંયાથી તમને ક્વેશ્ચન આવી શકે છે જોડકામાં પણ આવી શકે ભાઈ લર્નિંગ બાય એક્સપિરિયન્સ કોનું કોન્સેપ્ટ છે તો લર્નિંગ બાય એક્સપિરિયન્સ કોનો છે ભાઈ પ્રયોજનવાદનો છે કે તો પ્રયોજનવાદમાં શું છે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર યાદ રાખો એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર ઓકે મતલબ કે એક્સપિરિયન્સ જ તમારા માટે મેન વસ્તુ છે ઓકે તેની જ્ઞાનનો આધાર માનવામાં એક્સપિરિયન્સની જ જ્ઞાનનો આપણને અનુભવ થશે ત્યારે જ આપણે શીખીશું ઓકે પહેલાંમાં શું તો પ્રકૃતિમાં સ્વતંત્ર છોડવાની વસ્તુ હતી બટ અહીંયા શું છે કે અનુભવથી બાળક શીખે છે ઓકે અહીંયા બાળક અનુભવથી શીખે છે પહેલાં પ્રય પ્રકૃતિવાદમાં શું હતું ક્રિયા દ્વારા બાળક ત્યાં શીખતું હતું પ્રયોજનવાદના આધાર પર ક્રિયાત્મક વિદ્યાલય પ્રણાલી એટલે કે એક્ટિવિટી સ્કૂલ સિસ્ટમનો આરંભ થયો હતો તો તમને પૂછાય શકે કે એક્ટિવિટી સ્કૂલ સિસ્ટમનો પ્રારંભ કયા આધાર ઉપર કરવામાં આવ્યો હતો કયા વાદના આધારે કરવામાં આવ્યો હતો તો પ્રયોજનવાદના આધારે એક્સપિરિયન્સ કરો ઓકે અહીંયા એક્સપિરિયન્સ દ્વારા શીખવાની વાત છે ક્લિયર એના પછી આવે છે અસ્તિત્વવાદ અને શિક્ષણ અસ્તિત્વવાદ એક્ઝિસ્ટેન્સીટીયાલિઝમ ઓકે એક્ઝિસ્ટેન્સિયાલિઝમ તો એક્ઝિસ્ટન્સિયાલિઝમ એન્ડ એજ્યુકેશન કિર્ક યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસ્તિત્વવાદ સાથે સંકળાયેલા કોણ છે ભાઈ કીર્ક ગાઢ પહેલાં આપણે જોયું હતું પહેલાં કોણ જોયું ભાઈ આદર્શવાદ આદર્શવાદમાં કોને જોયા હતા એરિસ્ટોટલને ટોટલ ઓકે એના પછી આપણે જોયા પ્રકૃતિવાદ પ્રકૃતિવાદમાં ઋષોને જોયા પ્રયોજનવાદ પ્રયોજનવાદની અંદર જોન ડુઈને જોયા જોન ડી ઉઈ અને હવે આવ્યા અસ્તિત્વવાદ અસ્તિત્વવાદમાં કોનું નામ આવતું કિર્ક ગાઢ ઓકે કિર્કગાર્ડ છે અસ્તિત્વવાદના પ્રણેતા છે કીર્ક કેવું છે મારું અસ્તિત્વ છે કારણ કે હું એવું વિચારું છું એવું વિચારું છું કે મારું અસ્તિત્વ છે કેમ કેમ કે હું એવું વિચારું છું અને એટલા માટે હું વિચારું છું કે મારું અસ્તિત્વ છે ધ્યાન રાખજો હું મારું અસ્તિત્વ છે કેમ કેમ મારું અસ્તિત્વ કેમ છે કેમ કે હું વિચારું છું અને હું એટલા માટે વિચારું છું કારણ કે મારું અસ્તિત્વ છે ઓકે આ કિર્કગાર્ડનું મતલબ કે શું કહેવાય વાક્ય છે તો આવું પૂછાઈ શકે કે આ વાક્ય કોણે આપ્યું હતું કે મારું અસ્તિત્વ છે કારણ કે હું વિચારું છું એટલા માટે હું એટલા માટે હું વિચારું છું કારણ કે મારું અસ્તિત્વ છે

ત્યાં સુધી તમે બીજાને તો સમજી જ નહીં શકો પહેલાં પોતાની જાતને ઓળખો અને પછી બીજાને ઓળખો શિક્ષકનું કર્તવ્ય બને છે કે વિદ્યાર્થીઓમાં મૌલિકતા સર્જનાત્મક શક્તિ સક્રિયતા માનવવાદી વિચારધારા વગેરે ઉત્પન્ન કરવામાં સહાયક બને છે ઓકે મતલબ કે શિક્ષકનું કર્તવ્ય શું છે કે વિદ્યાર્થીની અંદર જે રહેલી વસ્તુઓ છે મૌલિકતા છે એને બહાર લાવો એની અંદર જે સર્જનાત્મક શક્તિ રહી છે એને બહાર લાવો એની અંદર જે સક્રિયતા રહેલી છે જે બહારથી આપણને નિષ્ક્રિયતા દેખાઈ રહી છે બટ એની અંદર પણ સક્રિયતા રહેલી છે એને બહાર લાવ માનવવાદી વિચારધારા આ બધાને શું કરવાનું છે બહાર લાવવાનું કામ કરવાનું છે ઓકે તો અસ્તિત્વવાદ મતલબ કે આપણું અસ્તિત્વ છે એવું એને બતાવ કે ભાઈ તારું અસ્તિત્વ છે તારી અંદર આ ક્ષમતા છે તું આ કરી શકે છે ઓકે એને કહેવાય અસ્તિત્વવાદ ઓકે તો આ રીતે અસ્તિત્વવાદ સાથે યાદ રાખજો કિર્કગાર્ડ હવે આવી શીખવાની પ્રક્રિયામાં જરૂરી ઘટકો તો શીખવાની પ્રક્રિયાની અંદર કયા કયા ઘટકો છે જે જરૂરી હોય છે તો એની અંદર ચાર ઘટકો છે એ તમારા જરૂરી ઘટકો છે એમાં પહેલું છે ઉદ્દીપક જેને આપણે સ્ટિમ્યુલસ કહીએ છીએ બીજું છે પ્રતિક્રિયા જેને આપણે રિસ્પોન્સ કહીએ છીએ ત્રીજું છે તમારું પ્રેરણા જેને આપણે મોટિવેશન કહીએ છીએ ચોથું છે પ્રબલીકરણ એટલે કે રે એટલે કે આપણે કોઈ મને કે માની લઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ છે ઓકે એ પાસ થયો અને તમે એને ગિફ્ટમાં પેન્સિલ આપો તો એ શું થયું રે થયું ઓકે તો અહીંયા બધા જ સમજીએ પહેલાં સમજી લો કે સ્ટીમ્યુલસ અને પ્રતિક્રિયા આ બે વગર ક્યારેય શિક્ષણ થાય નહીં આ બંનેનું હોવું ખૂબ જ જરૂરી છે હોવું ખૂબ જ જરૂરી આવશ્યક છે આ ફરજિયાત છે આવશ્યક છે ફરજિયાત છે આ હોવા જ જોઈએ બંનેથી બંને હોવા જોઈએ કોઈ એક હોય તો પણ કામ ના ચાલે ઓકે બંને વસ્તુ હોવી જોઈએ ઉદ્દીપક એટલે કે સ્ટીમ્યુલસ ટીચર છે એ ઉદ્દીપક છે અને રિસ્પોન્સ રિસ્પોન્સ કોણ આવશે સ્ટુડન્ટ આવશે સ્ટુડન્ટ હશે તો રિસ્પોન્સ આવશે સ્ટુડન્ટ જ નહીં હોય તો રિસ્પોન્સ કોણ આવશે હે ને યસ તો આ બંને વસ્તુ તમારી શીખવાની પ્રક્રિયાની અંદર આવશ્યક ઘટક છે તો ધ્યાન રાખજો સ્ટેટમેન્ટમાં પૂછાઈ શકે છે કે શીખવાની પ્રક્રિયામાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા આવશ્યક ઘટક છે સાચું કે ખોટું તો આન્સર શું આવશે સાચું ઓકે અને બાકીના જે બે છે એ મતલબ કે આવશ્યક નથી ફરજિયાત નથી બટ આ જે બે વસ્તુ હોય તો શિક્ષણ વધારે સારું બની શકે ઓકે શીખવાની પ્રક્રિયા વધુ ઝડપી બની શકે શીખવાની પ્રક્રિયામાં સુધારો આવી શકે ઓકે તો આ બંને મતલબ કે આવશ્યક નથી બરાબર ને મરજિયાત ફરજિયાત એટલે કમ્પલસરી મરજિયાત એટલે જરૂરી નથી બટ આ હોય તો સારું હે ને મતલબ કે આપણે દાળ બનાવતા હોઈએ ને એક્ઝામ્પલ આપવું દાળ બનાવતા હોય ને તો જો ટામેટા વગરની પણ દાળ બને હે ને માની લો કે વચ્ચે તા ટામેટા બહુ બધા મોંઘા થઈ ગયા હતા અથવા તો લીંબુ બહુ મોંઘા થઈ ગયા હતા તો કોઈ દાળમાં લીંબુ પણ નતું નાખતું મતલબ કે લીંબુ વગરની પણ દાળ ચાલે હે ને બટ લીંબુ જો અંદર નીચો હોઈએ તો દાળનો થોડો સ્વાદ વધારે આવે એના જ એવું છે ઓકે તો ઉદ્દીપક પ્રતિક્રિયા કમ્પલસરી છે બટ મોટિવેશન એન્ડ રે એન્ફોર્સમેન્ટ છે કમ્પલસરી નથી બટ એ અંદર એડ થાય ને તો વધુ સારું લાગે ઓકે એના જ એવું છે યસ

તો એ બાઈક બાઈક તરફ તમારી નજર ગઈ તમે જોયું એની તમારું ધ્યાન ખેંચીએ બાઈકે તો મતલબ શું થઈ ગઈ બાઇક શું થઈ ગઈ ઉદ્દીપક થઈ ગયું હે ને ટીચર જ્યારે સ્ટુડન્ટને શીખવે છે ત્યારે તમે કંઈક શીખો છો ટીચર શીખવાડી રહ્યા છો હું તમને શીખવાડી રહી છું તમે શીખી રહ્યા છો તો હું શીખવાડી રહી છું તો હું શું થઈ ગઈ તમારા માટે ઉદ્દીપક થઈ ગઈ સ્ટિમ્યુલસ થઈ ગઈ ઓકે અને તમે શીખી અને મને ફીડબેક આપો છો તો તમે કોણ તમે કોના દ્વારા મને ફીડબેક મળ્યો તો તમારાધારે સ્ટુડન્ટ દ્વારા ઓકે તો પ્રતિક્રિયા કોના પક્ષેથી થશે સ્ટુડન્ટ પક્ષેથી ઓકે પ્રતિક્રિયા એટલે જેનાથી કોઈ પણ પ્રાણી કે માનવી કોઈ પણ વિષય વસ્તુને શીખ્યા પછી તેને અનુરૂપ કોઈ ક્રિયા કરે છે તેને પ્રતિક્રિયા કહેવાય છે ઓકે સિમ્પલ વેમાં છે પ્રેરણા મોટિવેશન ઘણા બધા વિદ્યાર્થી કહેતા મેમ હવે તો મોટિવેશનની બહુ જરૂર પડી ગઈ છે કારણ કે યુજીસી નેટની એક્ઝામ છે ને એમાં કેવું થાય કે એક્ઝામ લેટ થઈ રહી છે એટલે વિદ્યાર્થીઓ બહુ ડીમોટિવેટ થઈ ગયા છે તો એ એમ કહે છે કે મેમ મોટિવેશનની જરૂર પડી છે ઓકે તો મારે એમને છે ને અમુક અમુક સમયે મોટિવેશનની ગોળી આપવી પડે હે ને જેમ કે અમુક ને એવું પડી ગઈ ને કે ભાઈ મહિનામાં એક વખત ગોળી ના લે ને તે અને ચેન ન પડે તે એવી રીતે છે વ્યસન થઈ ગયું છે તો મારે એમને અમુક અમુક ટાઈમે મોટિવેશનની ગોળી આપવી પડે તો મોટિવેશન શા માટે જરૂરી છે કે વ્યક્તિને પ્રેરિત કરે છે કંઈ પણ શીખવા માટે પ્રેરિત કરે છે કે એના પોતાના ગોલ સુધી પહોંચવા માટે એને પ્રેરિત કરે છે તો જે પ્રાણી કે માનવીના વર્તનને શું કરે સક્રિય કરે પ્રેરિત કરે અને જેનાથી તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે હું એમને મોટિવેશન આપું હું એમને કહું કે જુઓ તમારે માની લો કે એક સ્ટુડન્ટે કીધું મેમ બહુ ડી મોટિવેટ થઈ ગઈ છું હવે સમજાતું નથી શું કરું મને તેમ થાય છે કે મારે ભણવાનું મૂકી દેવું વાંચવાનું મૂકી દેવું મેં એને કહી જો તું અત્યારે ભણવાનું મૂકી દઈશું તે આટલી બધી મહેનત કરી એ તો જતી રહી એ સમય પણ તારો બરબાદ થઈ ગયો તો એના કરતાં એક કામ કરને જેટલો ટાઈમ વધારે લંબાણો છે એટલા ટાઈમમાં તને જે નથી આવડતું એ તું શીખી લે જેથી કરીને તારું રિવિઝન પણ થશે તને નથી આવડતું એ પણ શીખવા મળશે પીવાય ક્યુઅસ લગાવ જેથી કરીને તારું તારે એ જે ટોપિક છે દ્રઢ બની જશે અને એક્ઝામમાં તારું પરફોર્મન્સ સારું બનશે એને થયું કે હા મેમની વાત એકદમ સાચી છે હું આટલે બધે છે કિનારે આવવા આવી છું અહીંયા કિનારો છે અને અહીંયા આવીને અટક્યા છીએ બધા તો આ કિનારા સુધી કેમ ન પહોંચ્યા હવે અહીંથી અહીંયા પાછું જવામાં પડે કેટલી અંતર કાપવું પડે એના કરતાં તો ભાઈ પછી અહીંથી અહીંયા જવું સારું હે ને તો પછી એને ફરીથી એને ઉર્જા મળી ગઈ નહીં મારે આ કામ કરવાનું છે મારે મારા લક્ષ્ય સુધી પહોંચવાનું છે મારે મારા મમ્મી પપ્પાની ઈચ્છા પૂર્ણ કરવાની છે તો મોટિવેટ થઈ ગઈ એ સક્રિય બની હવે હે ને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે તો એને બહુ જરૂરી હોય છે ઓકે કેમ ભાઈ તમે તમને કોઈ આખો દિવસ કામ કરાય કરાય કરે મને લો કે તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો અથવા તો કોઈ શાળામાં નોકરી કરો છો ક્યાંય પણ નોકરી કરો છો પણ જો તમને ક્યારેય કોઈ મતલબ કે તમારી વાહ વાહ જ ના કરે કોઈ તમારા કામની કદર જ ના કરે કોઈ તમને તમારા કામને જોવે જ નહીં તો તમને કામમાંથી રસ ઉડી જશે હે ને તમને એ કામમાંથી શું થશે ભાઈ રસ ઉડી જશે બટ આ તમારા કામને જો કોઈ એમ કે હા વાહ સરસ ખૂબ સરસ વર્ક કર્યું છે બટ આમાં થોડો સુધારો કરવાની જરૂર છે જો તમે આમાં કરો તો સારું છે તો તમને અહીંયાથી રે એન્ફોર્સમેન્ટ મળ્યું કેવી રીતે તમને એમણે કહ્યું કે તમારું કામ ખૂબ સારું છે તમને જે ખૂબ સારું કહ્યું એ તમને શું મળે રી એન્ફોર્સમેન્ટ બન્યું તો જેને આપવાથી કે જેને દૂર કરવાથી શીખવાની ગતિ શું થાય છે વધી જાય છે ધ્યાન રાખજો અહીંયા તમે પ્રોબ્લેમ મતલબ અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે ગઈ વખતે પણ મેં એમને સમજાવેલું વિડીયોની અંદર અને પછી મેં ક્વેશ્ચન નાખ્યા હતા ચેનલ ટેલિગ્રામ ચેનલ પર તો એ લોકો ભૂલ જ કરતા હતા અહીંયા શું કીધું છે જેને આપવાથી કે જેને દૂર કરવાથી શીખવાની ગતિ શું થાય છે વધી જાય છે તેને પ્રબલીકરણ કહેવામાં આવે છે ઓકે જો માની લો કે આપણે કોઈ બાળક છે એને એમ કહ્યું કે ભાઈ તને બે ચોકલેટ આપવું તું જો આટલું હોમવર્ક કરી લે ને તો તને બે ચોકલેટ આપવું તો એ પોતાનું હોમવર્ક કરે છે મતલબ કે ચોકલેટ આપવાથી એની શીખવાની ગતિ વધી કે નહીં એને લઈ હોમવર્ક કર્યું કે નહીં યસ હવે અમુક વસ્તુ એ કે એને દૂર કરીએ તો એની શીખવાની ગતિ વધતી હોય છે હે દંડ કરવામાં આવશે તો દંડ થી બચવા માટે પ્રયત્ન કરશે એ શું કરશે દંડ થી દૂર જવાનો પ્રયત્ન કરશે કે ભાઈ આપણને દંડ ન મળવો જોઈએ આપણને માર ના પડવી જોઈએ હે ને તો માર ના પડવી જોઈએ એનાથી બચવા માટે લેસન કરશે કે નહીં કરે કરશે તો એ દૂર કરવાથી એ વસ્તુને દૂર કરવાથી પણ એની શીખવાની ગતિ વધે છે ઓકે તો જે વસ્તુને આપવાથી કે જેને દૂર કરવાથી શીખવાની ગતિ વધે છે એને આપણે શું કહીએ છીએ રી અથવા તો પ્રબલીકરણ કહેવામાં આવે છે અથવા તો પ્રબલન કહેવામાં આવે છે કે પ્રબલીકરણ પ્રબલન કંઈ બી કહી શકો ઓકે ચાલો હવે જુઓ અહીંયા એક્ઝામ્પલ સ્ટીમ્યુલસ છે ભાઈ એક છોકરી હતી અહીંથી જતી હતી અને અહીંયા ભાઈ ગંદકી મતલબ કચરાપેટી પડી હતી અંદર કચરો હતો અને એમાંથી બેડ સ્મેલ આવતી હતી અને તો છોકરીએ શું કર્યું ભાઈ સ્ટિમ્યુલસને જોયું ને તરત મતલબ એને સુગંધ આવી કે વાસ સુગંધતું ન કહેવાય ગંદી વાસ છે ને તો એને વાસ આવી બસ આવી એટલે એણે શું કરી દીધું ભાઈ નાક બંધ કરી દીધું એણે શું કીધું કવર ધ નોઝ મતલબ નોઝને બંધ કરી દીધું તો નોઝ બંધ કરી એ રિસ્પોન્સ થયો કે નહીં યસ તો ને જોઈ અને તરત જ આપણે રિસ્પોન્સ કરતા હોઈએ છીએ કે અહીંયા સ્ટીમ્યુલસ તરીકે શું હતું ભાઈ કચરો જે બેડ સ્મેલ આવતી હતી એ સ્ટીમ્યુલસ થઈ ગઈ અને એ બેડ સ્મેલથી બચવા માટે એની રિસ્પોન્સ શું કરે ભાઈ નાકને બંધ કરી દીધી હે ને તો આ રીતે સ્ટિમ્યુલસ એન્ડ રિસ્પોન્સને આપણે સમજી શકીએ કે ભાઈ આપણી સામે કોઈ પણ ઉદ્દીપક આવે છે ને એમ એ ઉદ્દીપકના આધારે આપણે કંઈને કંઈ પ્ર શું કરીએ છીએ ભાઈ પ્રતિક્રિયા કરીએ છીએ એના પછી જોઈએ કે મોટિવેશન મિનિંગ ઓફ મોટિવેશન મોટિવેશનનો મિનિંગ જોઈએ તો અહીંયાથી પણ પ્રશ્નો આવતા હોય છે પ્રેરણાનો અર્થ શું થાય પ્રેરણા એટલે જે શું છે આપણા વર્તનને પ્રેરિત કરે છે પ્રેરણા એ જરૂરિયાતોને સંતોષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ઉદ્ભવતું વર્તન છે આવી રીતે તમને વ્યાખ્યા પણ આપી દેતા હોય છે ઓકે તો પ્રેરણા શું છે ભાઈ જરૂરિયાતોને સંતોષ આપણી જે જરૂરિયાતો છે એને સંતોષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ઉદ્ભવતું વર્તન છે આપણા જે ગોલ છે આપણી જે જરૂરિયાત છે એને સંતોષવાના ઉદ્દેશથી જે વર્તન ઉદભવે છે એને આપણે પ્રેરણા કહીએ છીએ પ્રેરણા માટે અંગ્રેજીમાં શબ્દ કયો છે મોટિવેશન છે અને આ મોટિવેશન જે શબ્દ છે લેટિન શબ્દ મુવર પરથી આવેલો છે ધ્યાન રાખીશું ઘણી વખત એ પૂછાતું હોય છે કે મોટિવેશન શબ્દ છે એ કયા શબ્દ ઉપરથી કયા ભાષા ઉપરથી ઉતરી આવેલો છે તો લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે ને મોટિવેશન શબ્દ કયો છે અંગ્રેજી શબ્દ છે બટ લેટિન શબ્દ કયો છે મૂવર મૂવર ઉપરથી એ ઉતરી આવેલો છે તો મૂવર લેટિન શબ્દ છે અને આ લેટિન શબ્દ ઉપરથી મોટિવેશન અંગ્રેજી શબ્દ આવેલો છે ઓકે મોટિવેશન શબ્દ મોટિવમાંથી બનેલો છે મોટિવ સાથે જોડાયેલો ક્રિયાપદ કયો છે મૂવ ઓકે મૂવ એટલે કે ગતિ કરવી આપણે કહે છે ને મૂવ કરી દો હે ને તો મૂવ ગો મૂ કહીએ છીએ હે ને મતલબ કે આગળ વધો ગતિ કરો મૂ કરી દો હે ને તો નો મતલબ શું થાય છે ગતિ કરવી તો પ્રેરણા સાથે ગતિ સંકળાયેલી છે મતલબ આપણે સક્રિય બની જઈએ છીએ આપણા ગોલને પ્રાપ્ત કરવા માટે સક્રિય બની જઈએ છે પ્રેરિત વર્તનમાં દિશા જોમ આગ્રહ તીવ્રતા હેતુલક્ષીતા વગેરે જોવા મળે છે પ્રેરિત અંદર આપણને એક પ્રોપરલી દિશા મળી રહેતી હોય આપણી અંદર જોમ ઉભો થાય જુસ્સો ઊભો થાય અને મેં કહ્યું ને કે મોટિવેટ કરી પેલી બેનને તે બેન મતલબ એની અંદર જુસ્સો ઊભો થઈ ગયો મેં કહ્યું કે કોઈના માટે નહીં પણ આરતી મેમ માટે તમારી એક્ઝામ ક્રેક કરવાની જ છે તો તમારી અંદર જુસ્સો આવી જાય હા સાચી વાત છે મારે આરતી મેમ માટે જ એક્ઝામ ક્રેક કરવાની છે તો એક પ્રકારનો જુસ્સો તમારી અંદર આવી જાય છે આગ્રહ અંદર આવી જાય છે ભાઈ આગ્રહ છે ભાઈ ગમે તેમ કોરી અને ગોલને મેળવો એટલે મેળવું તીવ્રતા આપણને લક્ષ્યને પ્રાપ્ત કરવાની તીવ્રતા ભૂખ્યા માણસને ભોજન બતાવો ને તે એ એટલું ફટાફટ ફટાફટ ભોજન પાસે દોડશે ને જાણે કેટલાય વર્ષોથી મતલબ ખાધું ન હોય હે ને

તો ગમે તે તમને ઈચ્છા એવો શબ્દ આપી દે અભિપ્શા આપી દે અભિપ્રેરણા આપી દે જરૂરિયાત જંખના ઉદેશ જે પણ શબ્દો આપે આપણને ખબર પડવી જોઈએ કે પ્રેરણા એટલે શું પ્રેરણાની વ્યાખ્યા જો અહીંયા મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યાઓ પણ ઘણી વખતે પૂછાતી હોય છે ટેટ વાળા જે મિત્રો છે એમને ખાસ પૂછાતી હોય ઓકે તો આ ખાસ ધ્યાન રાખીશું જેપી પી ગિલફર્ડ જે પી ગિલફર્ડના મત મુજબ પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે પ્રેરણા છે ને તમે બહારથી ન જી શકો એ અંદરથી ઉદ્ભવતી હોય જ્યારે તમે વર્તન કરો છો ને ત્યારે ખબર પડે કે તમે પ્રેરિત થયા છો જ્યાં સુધી તમે વર્તન ન કરો ને ત્યાં સુધી મને ખ્યાલ ન આવે કે મેં તમને જે મોટિવેશન આપ્યું છે એ મોટિવેશન તમને મળ્યું છે કે નથી મળ્યું તમે પ્રેરિત થયા છો કે નહીં બટ એ જ્યારે તમે પ્રેરિત થાવ અને તમે વર્તન કરો ત્યારે ખ્યાલ આવે કે તમે પ્રેરિત થયા છો તો પ્રેરણા એ કેવી આંતરિક બાબત છે હંમેશા યાદ રાખજો પ્રેરણા એ કેવી છે આંતરિક બાબત છે આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે પ્રેરણા એ આંતરિક બાબત છે આંતરિક ઓકે તો અહીંયા પ્રેરણા પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર એને સક્રિય બનાવનાર અને તેને પોષનાર એને પૂર્ણ કરનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે આવું પણ કહ્યું જેપી પી કહ્યું તેવા લક્ષ પ્રત્યે અભિમુખ બનેલું વર્તન છે આપણી આંતરિક જરૂરિયાતો છે કારણ કે પ્રેરણા આંતરિક બાબત છે હન તો આંતરિક જરૂરિયાત માંથી અને એ જરૂરિયાતને સંતુષ્ટ થાય તેવા લક્ષ્ય પ્રત્યે આપણે અભિમુખ એટલે કે એ તરફ વળવું એ તરફ વર્તન કરીએ છીએ કહ્યું છે કે પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કેવી છે આંતરિક બાબત જો કે અહીંયા આપણે વાત કરીએ ને સ્વરેન્સ અને મામે કહેલું છે કે જે તેને અમુક વર્તન કરવા માટે શું કરે છે પ્રેરિત કરે છે અંદરથી પ્રેરિત કરે છે તમે જ્યારે મોટિવેટ થાવ છો ત્યારે અંદરથી પ્રેરિત થાવ છો હે ને એચી ગેરેટના મત મુજબ જોઈએ તો એચ ગેરેટ કહે છે કે શારીરિક જરૂરિયાતો તમારી તમારા વલણો તમારી અભિરુચિઓ વગેરે તમામ પ્રેરણાઓ વ્યક્તિત્વને પ્રવૃત્ત કરવા માટે છે શારીરિક જરૂરિયાતો પણ તમને પ્રેરિત કરે છે તમારા વલણો પણ તમને પ્રેરિત કરે છે તમારી અભિરુચિ પણ તમને પ્રેરિત કરે છે ઓકે અને અન્ય પ્રવૃત્તિની અપેક્ષા એ અમુક ચોક્કસ પ્રવૃત્તિની પસંદગી કરવાની દોરવણી પણ આપે છે તમને અન્ય પ્રવૃત્તિની અપેક્ષાએ એક ચોક્કસ પર્ટિક્યુલર ધ્યેય તરફ તમને લઈ જાય છે પર્ટિક્યુલર ધ્યેય તમને બતાવી અને એ પસંદ કરાવીને તમને ત્યાં સુધી પહોંચાડે છે ઓકે તો એને કહેવાય છે પ્રેરણા આ બધી વ્યાખ્યાઓના આધારે આપણે એવું કહી શકીએ કે પ્રેરણા જીવન એક એવી અલ્પજીવી અવસ્થા છે એક ક્ષણિક અલ્પજીવી મતલબ ક્ષણિક અવસ્થા છે જેને લીધે પ્રાણીમાં ઉદભવતી ક્રિયાશીલતા લક્ષ્ય પ્રાપ્તિના સંતોષથી શાંત થાય છે મતલબ જ્યારે વ્યક્તિ પ્રેરિત થાય છે થોડી ક્ષણો માટે પ્રેરિત થાય છે બટ એ પ્રેરિત થયા પછી એ પોતાના લક્ષ્યને જ્યારે પ્રાપ્ત કરી દે છે ત્યારે એ શાંત થઈ જાય છે પછી એ ચાલું નહીં પછી એને બીજી બીજી કોઈ જરૂરિયાત ઉદ્ભવે અને પછી વળી ફેર પ્રેરણા ઊભી થાય એ વસ્તુ અલગ છે બટ જ્યારે તમારું લક્ષ્યની પ્રાપ્તિ થઈ જાય એટલે તમારી પ્રેરણા જે છે તમે જે પ્રેરિત થયા હતા તમારી અંદર જે ક્રિયાશીલતા ઉદભવી હતી એ કેવી થઈ જશે શાંત થઈ જશે ભૂખ લાગી હોય આપણને હે ને તો આપણને પેટમાં મતલબ બુડ 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 એવો અવાજ આવે હે ને ઓકે મારા બાળકો છે ને ઘણી વખત મોર્નિંગ સ્કૂલ હોય ને એટલે અમે બાર વાગે ઘરે સાડા બારે ઘરે આવીએ ને એટલે બાળકો એમ કે મમ્મી આજે તો પેટમાં ને ભૂડભૂડ બુડ 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 અવાજ આવે છે આજે પેટમાં બૂડબૂડ બુડબૂડ અવાજ આવે છે આનો મતલબ કે ભાઈ ભૂખ લાગી છે ખાવ ફટાફટ બનાવો ઓકે તો મતલબ ભૂખ લાગી હોય એટલે પેટમાં દર્દ થાય આપણને હે ને મતલબ એવું આપણને અંદર અવાજ થતો હોય ને એવો આભાસ થાય આપણને ક્યાંક કણો ખૂંચતો હોય ને એવું આપણને ફીલ થાય હે પછી જ્યારે આપણી સામે ખોરાક આવે એટલે એટલા ઉત્તેજિત બની જાય ને કે હાલના હાલ બધું ખાઈ જઈએ ખાઈ લીધું ખાઈ લીધા પછી જે તમારી અંદર બુડબુડ બુડબુડ અવાજ આવતો હતો જે તમને કણાની જેમ ખૂચતું હતું એ બધું શાંત થઈ જાય હે ને જેને આપણે પ્રણુદ કહેવામાં આવે છે જે બુડબુડ બુડબુડ અવાજ આવતો હોય કે પછી તમને કણાની જેમ ખૂંચતું હોય એને આપણે પ્રણુદ કહીએ છીએ જે તમને ઉત્તેજિત કરે છે ભાઈ ગમે તેમ કરીને ખાવા નહીતર મતલબ કે હવે ખબર નહીં જીવન રહેશે કે નહીં ઓકે યસ તો લક્ષ્ય પ્રાપ્તિ જ્યારે થાય છે એની સંતોષથી એ શું થાય એનું સંતોષ એને મળે એટલે શાંત થઈ જાય ઓકે મોટિવેશન સાયકલની વાત કરીએ તો ઘણી વખતે તમને આ મોટિવેશન સાયકલના સ્ટેપ પણ પૂછાતો હોય તો સૌથી પહેલું તમારી નીડ આવે તમારી અંદર કોઈ જરૂરિયાત ઉદ્ભવે તમને ખોરાકની જરૂરિયાત ઉદભવે ત્યારે તમારા પેટમાં દર્દ થાય હે ને તમારા શરીરની અંદર ખોરાકની ઉણપ લા થાય હે ને ત્યારે તમને એમ થાય કે હવે ખોરાક ખાવું છે પાણીની કમી એ મહેસૂસ થાય ત્યારે તમને ખબર પડે કે તમને તરસ લાગી શકે તો સૌથી પહેલી જરૂરિયાત ઉદ્ભવે એ જરૂરિયાતના આધારે તમારી અંદર ઇરણ ઉદ્ભવે ઇરણને આપણે પ્રણોદ પણ કહીએ છીએ એને જ આપણે ડ્રાઈવ પણ કહીએ છીએ ઓકે ડ્રાઈવ કહીએ છીએ પ્રણોદ કહો ઈરણ કહો જે ઈરણ એટલે પેટમાં જે દર્દ થાય ને પેટમાં દર્દ થયું તમને ગળામાં દર્દ થઈ તરસ લાગી તો ગળામાં દર્દ થવા લાગ્યું હે તો આ શું છે ઈરણ છે જે તમને એમ સતત યાદ કરાવે છે કે ભાઈ પાણીની જરૂર છે ખોરાકની જરૂર છે હે ને પછી તમે ઉત્તેજિત થાવ છો ઉત્તેજિત ક્યાંથી થાવશો તમે તમને કોઈ મોટી ઉગે મોટીવ કરશે ત્યારે તમારી અંદર ઉત્તેજનો ઉદ્ભવ થશે હે ને તો મોટીવ કેવી રીતે થશો તમે તો મોટિવ તમ તમને જ્યારે ખોરાક દેખાશે હે ને ત્યારે અથવા તો પાણી દેખાશે ત્યારે મોટીવ થઈ જશો તમે પ્રેરિત થઈ જશો અને તમારી અંદર ઉત્તેજના ઉદ્ભવ થશે તો અહીંયા મોટીવ થઈ ગયું મોટી પછી આપણે શું કરીએ છીએ આપણે ગોલ તરફ જઈએ છીએ અને ગોલ તરફ જઈ અને ગોલની પ્રાપ્તિ કરીએ છીએ એટલે કે આપણને આ ગોલ પ્રાપ્ત થઈ જાય છે ગોલ જેવો પ્રાપ્ત થશે એવું તમારી અંદર જે આ ઉત્તેજના ઉદભવી હતી ને એ ઉત્તેજના શું થઈ જશે ભાઈ શાંત થઈ જશે ઉત્તેજના શું થઈ જશે શાંત થઈ જશે ઓકે તો આ રીતે તમારે યાદ રાખવાના છે સ્ટેપ પૂછાય તો પહેલું આવશે નીડ નીળ પછી આવશે ડ્રાઈવ ડ્રાઈવ પછી તમારું આવશે મોટિવ અને મોટિવ પછી આવશે તમારું ગોલ હવે ઘણી વખતે શું થાય કે આ ચાર સ્ટેપની જગ્યાએ તમને ત્રણ સ્ટેપ જ પૂછાય તો યાદ રાખવાનું પહેલું નીડ આવશે નીડ એટલે જરૂરિયાત પછી તમારું ડ્રાઈવ આવશે જે પ્રણુદ આપણે કહ્યું હિરણ કહ્યું હે ને પેટમાં દર્દ થયું ગળામાં દર્દ થયો અને પછી ઇન્સેટિવ એન્ડ અથવા તો ગોલ ઇન્સેટિવ મતલબ મોટિવ થવું અને ગોલ અથવા તો ગોલ તરફ ડાયરેક્ટ તમે વરસો ઓકે તો જ્યારે ગોલની પ્રાપ્તિ કરી લો છો તો તમને અહીંયા ત્રણ પણ શકે ડ્રાઇવ એન્ડ ગોલ ઓકે તો આ પણ સાજું છે અને આ પણ સાજું છે ચારમાંથી ચૂઝ કરવાનું તો આ રીતે સિક્વન્સમાં ગોઠવજો ત્રણ માંથી સિકવન્સમાં ગોઠવવાનું હોય તો આ રીતે ગોઠવજો ઓકે તો અકોર્ડિંગ તમારા ક્વેશ્ચન ક્વેશ્ચન ના અકોર્ડિંગ તમારે આન્સર કરવાનું ઓકે ઇન્સેટિવ જે છે ને મોટિવના કન્ટેક્ટમાં છે આ બંને ભેગું કરી દીધું છે ઓકે બીજું કઈ નથી ઓકે ક્લિયર યસ અહીંયા સમજીએ નીડ નીડ જરૂરિયાત જેની જરૂરિયાત ઉદ્ભવે છે આપણને જેમ કે પાણી તરસ્યું માણસ હોય ને પાણીની જરૂરિયાત ઉભી ત્યારે ખબર પડી કે મને તરસ લાગી હે ને મારું ગળું સુકાવા લાગ્યું મારા અંદર પાણીની કમી થઈ ત્યારે મને ખબર પડી કે મને હવે તરસ લાગી છે ને તો જરૂરિયાત શાની છે પાણીની ડ્રાઈવ ઈરણ ચાલક બળ ઈચ્છા પ્રણુદ પણ કહી શકો છો અને ઓકે તો આ શું છે ભાઈ શું ઈચ્છા છે શું ઈરણ છે શું ચાલક બળ તરીકે કામ કરી રહ્યું તો જરૂરિયાતના કારણે ઉત્પન્ન થયેલ ઉત્પન્ન થયેલ દબાણ કે ક્રિયાશીલતા પ્રશ્ન આવી રીતે પૂછાય પ્રશ્ન આવી રીતે પૂછાય કે ભાઈ જરૂરિયાતના કારણે ઉત્પન્ન થયેલ દબાણ કે ક્રિયાશીલતાને શું કહેવામાં આવે છે તો તમારે યાદ રાખવાનું છે તેને ડ્રાઈવ કહીએ છીએ અથવા તો હિરણ કહીએ છીએ ગુજરાતીમાં અથવા તો ચાલક બળ કહીએ છીએ અથવા તો ઈચ્છા કહીએ છીએ અથવા તો

તમને મળી જાય અને એ જ વસ્તુ જે જરૂરિયાત હતી એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય અને જરૂરિયાત પૂરી થવાથી તમારી અંદર જે ઈરણ ઉદ્ભવ્યું હતું જે ડ્રાઈવ ઉદભવ્યું હતું એ કેવું થઈ જાય શાંત થઈ જાય તો એને આપણે કહીએ ગોલ અથવા તો ઇન્સેટિવ પ્રોત્સાહન ઓકે જેમ કે પાણીની જરૂર હતી અને ગળામાં દુખાવો થવા લાગ્યો પાણી મળી ગયું પાણી પી લીધું ગળામાં દુખાવો બંધ થઈ ગયો હે ને તો આ શું થઈ ગયું ભાઈ ગોલની પ્રાપ્તિ થઈ ગઈ ઓકે એ જ રીતે જોઈએ અહીંયા એક્ઝામ્પલ છે કે કૂતરો છે એને ખૂબ ભૂખ લાગી છે હે ને એને ભોજનની જરૂર છે તો હવે જો એનું મોઢું કેવું બિચારા બાપડા જેવું થઈ ગયું છે હે ને બિચારા બાપડા જેવું આંખમાંથી આંસુ આવી જાય એવું થઈ ગયું મતલબ કે એને અંદરથી ફીલ થાય છે કે ભૂખ લાગી છે પેટમાં બુડબૂડ બુડબૂડ પૂડફૂડ અવાજ આવે છે ઓકે અને અચાનક એની નજર ખોરાક ઉપર પડે છે ફટાફટ જઈને ખોરાકને ખાઈ લે છે ખોરાક ખાઈ લે છે એટલે એની અહીંયા જે આ બિચારો બાપડો બન્યો તો ને એ પછી કમ્પ્લીટ થઈ જશે ખ્યાલ આવે એમને Yes, so, है कि cycle. तो आई गुटिवेशन साइकिल याद रखे नीड ड्राइव पोटिव ओके अने गोल ओके यस अच्छा तो इसेटिव लखी सको ध्यान रखेटिव लखी सको आगे रे एन्फोर्समेंट शू भाई प्रबलीकरण રે ઇન્ફોર્સમેન્ટ એટલે કે જેને આપવાથી કે જેને દૂર કરવાથી શીખવાની ગતિ શું થાય છે વધી જાય છે તેને કહેવામાં આવે છે પ્રબલીકરણ રે ઇન્ફોર્સમેન્ટ અથવા તો પ્રબલન પ્રબલન જે છે રીએન્ફોર્સમેન્ટ છે બે પ્રકારનું હોય છે એક પોઝિટિવ રે એન્ડ નેગેટિવ રે મતલબ કે હકારાત્મક પ્રબલીકરણ નકારાત્મક પ્રબલીકરણ હકારાત્મક પ્રબલીકરણમાં શું થાય છે જેને આપવાથી શીખવાની ગતિ શું થઈ જાય છે વધી જાય છે જેમ કે પુરસ્કાર પ્રશંસા અહીંયા ટીચર છે બરાબર એમણે કહ્યું કે ભાઈ તું હોમવર્ક કરીને લાવીશ તો તને ગિફ્ટ આપવામાં આવશે બાળક છે હોંશે હોંશે હોમવર્ક કરી અને લઈને ગયો ટીચરે સરસ મજાનું ગિફ્ટ આપ્યું તો પુરસ્કાર આપ્યું તો આ કેવું થયું કે ટીચરે જે પુરસ્કાર આપવાની વાત કરી હતી એનાથી એની શીખવાની ગતિ વધી ગઈ અને હોમવર્ક પૂરું કરી દીધું નહીતર એ હોમવર્ક પૂરું જ ના કરત પણ ટીચરે કીધું કે ભાઈ તને તું હોમવર્ક પૂરું કરી લાવીશ તો તને ગિફ્ટ મળશે તેણે હસતા હસતાં હોંશે હોંશે પોતાનું હોમવર્ક પૂરું કર તો જેને આપવાથી શીખવાની ગતિ વધી જાય છે એને કહેવાય છે પોઝિટિવ પુરસ્કાર પ્રશંસા પણ આવે યસ નેગેટિવ રે એન્ફોર્સમેન્ટમાં શું આવશે એનો ઓપોઝિટ થઈ જશે પોઝિટિવનું કે જેને દૂર કરવાથી શીખવાની ગતિ વધે છે જેને દૂર કરવાથી શીખવાની ગતિ વધે છે અહીંયા ટીચરે કહ્યું કે ભાઈ તું કાલે લેશન લઈને નહીં આવે તો તને દંડે દંડે મારીશ બાળક અહીંયા લેશન કરવાના મૂડમાં નહોતું પણ એને એમ થયું કે જો લેશન નહીં કરવું તો ટીચર મને દંડે દંડે મારવાના છે તો આ વસ્તુથી બચવા માટે એને દૂર એનાથી દૂર જવા માટે એની શીખવાની ગતિ વધી ગઈ એણે હોમવર્ક કરી દીધું તો અહીંયા સજાથી બચવા માટે એણે શું કર્યું લેસન કર્યું તો અહીંયા ધ્યાન રાખવાનું કદાચ તમને પૂછાય કે સજા એવા પ્રકારનું દંડ કે સજાકરણ નથી કેમ પ્રબલીકરણમાં તો શું થાય છે ભાઈ શીખવાની ગતિ વધે છે બટ સજા કે દંડ જે છે એનાથી ક્યારેય શીખવાની ગતિ વધતી નથી બટ સજા અને દંડ થી બચવાથી

કે પોઝિટિવ મતલબ કે હકારાત્મક પુનર્બલન હે નકારાત્મક પુનર્બલન હે يا દોનો મેં સે એક ભી નહીં હે ઓકે તો આ બે રી ઓપ્શન હતો તો આન્સર શું આવત તો બંનેમાંથી એક પણ પ્રકારનું પુનર્બલન નથી એક પણ પ્રકારનું પ્રબલન નથી દંડ દંડ થી બચવું એ એક પ્રકારનું પ્રબલન છે કારણ કે દંડ થી બચવા માટે શીખ શીખવાની ગતિ વધી જાય છે દંડથી બચાવ કરવાથી એની શીખવાની ગતિ વધી જાય છે તો ધ્યાન રાખવાની છે આ વસ્તુને ઓકે હવે જોઈએ શિક્ષણના પ્રકારો ટાઈપ્સ ઓફ ટીચિંગ શિક્ષણના પ્રકારો મુખ્ય પ્રકારો અને ગૌણ પ્રકારો મુખ્ય પ્રકારોની અંદર એવા પ્રકારો હોય છે જે તમારે એને તમે યુઝ કરી શકો ગૌણ પ્રકારો જે છે એને આપણે યુઝ કરતા નથી મોસ્ટલી યુઝ નથી કરતા ઓકે તો અહીંયા મુખ્ય પ્રકારોમાં વર્ણનાત્મક શિક્ષણ મતલબ વર્ણન દ્વારા શિક્ષણ કરી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે ઔપચારિક શિક્ષણ જે આપણે વાત કરી નીતિ નિયમો સાથેનું જે શિક્ષણ હોય અનૌપચારિક શિક્ષણ સ્વતંત્ર રીતે છોડી અને આપણે શિક્ષણ કરાવીએ છીએ કે ઘર પરિવાર સા મિત્રો સાથે મળીને પોતાના અનુભવો સાથેથી જે શિક્ષણ મેળવ્યું અનૌપચારિક શિક્ષણ નિરૌપચારિક હવે અહીંયા સમજો નિરૌપચારિકમાં શું આવશે ઔપચારિક પણ આવશે અને અનૌપચારિક પણ આવશે ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારનું જ્યારે શિક્ષણ આપવામાં આવે ત્યારે આપણે એને નિરૌપચારિક શિક્ષણ કહેવામાં આવે છે જેમ કે દૂરવર્તી શિક્ષણ આપવામાં આવે દૂરવર્તી શિક્ષણ શું છે ધારો કે ઘેર બેઠા એક્ઝામ આપો છો તો ત્યાં તમારા માટે ફોર્મલ નિયમો પણ હોય છે હે ને કે ભાઈ ફોર્મ ભરવું જો ભરવું પડશે આટલા સમય તમારી એક્ઝામ આવશે બધું ફિક્સ હોય અમુક વસ્તુ હે ને અને અમુક વસ્તુ તમારું શું છે ઇન ફોર્મલ હોય છે ઇન ફોર્મલ

હે ને તો ચેક કર્યું એ પૂછ્યું એ શું કરી ચેક કર્યું નિદાન કર્યું તો નિદાનાત્મક શિક્ષણ હોય છે ઉપચારાત્મક ઉપચારાત્મક શિક્ષણમાં શું હોય ઉપચાર કરવામાં આવે નિદાન તો કરી દીધું કે બેટા તમે ગોટા ખાધા એટલે તમને હવે પેટમાં દુખાય છે તો લ તારે આ તમને ગોળી આપું ને આ ગોળી ગળી અને શાંતિથી સૂઈ જાજો સવાર સુધી સારું થઈ જશે તો આ ગોળી આપીએ શું કર્યું ઉપચાર કર્યો સમજાય છે ને બાળકને કંઈ આવડતું નથી તમે ચેક કર્યું કે અને આવડતું નથી તો ચેક કર્યું નિદાન કર્યું પછી તમે એને કહો છો કે બેટા આને આમ શીખવાય આને આમ કરાય અને આમ કરાય અને બેટા મારા શીખી ગયા તો મતલબ એ ઉપચાર કર્યો તમે ઓકે નિદર્શન પ્રદર્શન શિક્ષણ નિદર્શન ડેમોન્સ્ટ્રેશન શિક્ષણ કહેવામાં આવે છે મતલબ કે આપણે કંઈક બતાવીને આપણે માનલો કે કોઈ વિડીયો બતાવ્યો બાળકને કોઈ વાર્તાનો વિડીયો બતાવ્યો કોઈ કાવ્યનો વિડીયો બતાવ્યો અથવા તો આપણે ખુદ રોલ પ્લે કર્યો આપણે કોઈ એવી મતલબ બાળગીત કર્યું અભિનય ગીત કર્યું ખબર પડે છે બાળગીત અભિનય ગીત તો પીટી શીવાળાને જ ખબર હોય કે બાળગીત શું કહેવાય ને અભિનય ગીત શું કહેવાય હે ને તો અભિનય સાથે મતલબ કે ડાન્સ સાથે જે ગીત ગાઈએ છીએ આપણે નાના બાળકો માટે તો આપણે પહેલાં આપણા સમયમાં હતો ને પેલું નાની મારી આંખે તો કેવી જેવી વાત છે આપણે એક્શન કરીને બતાવ કે નાની નાની મારી આંખ છે અને આમ આમ જોવે છે અને તો કેવી અજબ જેવી વાત છે તે સુધી તમે એક્શન સાથે જે વસ્તુ શીખવાડો છો એને કહેવાય નિદર્શન પ્રદર્શન શિક્ષણ ઓકે જ્ઞાનાત્મક શિક્ષણ જ્ઞાનાત્મક શિક્ષણમાં કેવું હોય માત્ર જ્ઞાન માટેનું શિક્ષણ માત્ર જ્ઞાન માટેનું જ્ઞાન પોપટને બોલાવો રામ 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 પોપટ બોલે રામ 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 પુપટને બોલાવો હું મજામાં છું હું મજામાં છું હું મજામાં છું પોપટ બોલે હું મજામાં છું હું મજામાં છું હું મજામાં છું રટે રટેલું જ્ઞાન એને કહેવાય જ્ઞાનાત્મક શિક્ષણ શિક્ષાત્મક શિક્ષણ શિક્ષા કરો ભાઈ મારો દંડા અને આપણા વખતમાં હતી ને કહેવત સોટી વાગે ચમચમ વિદ્યા આવે જમ જમ સોટી વાગે ચમચમ વિદ્યા આવે જમ જમ તો એવું શિક્ષણ શિક્ષણ હતું ઓકે તો આ જે બી પ્રકારો છે અને અત્યારે આપણે હવે યુઝ નથી કરતા ઓકે પહેલાના આપણા સમયમાં તો યુઝ થતું હતું બટ હવે આપણે એવું ગોખણીયું જ્ઞાન હવે બાળકોને આપતા નથી અને નથી શિક્ષા કરતા હે ને યસ તો અહીંયા મુખ્ય પ્રકારો છે એનો ઉપયોગ કરી અને શિક્ષણ આપવાનો પ્રયાસ કરીએ છીએ શાસન પ્રણાલીના આધારે જોઈએ શિક્ષણના પ્રકારો તો શિક્ષણ શિક્ષણ ઓટોક્રેટિક ટીચિંગ પ્રક્રિયાનું સંચાલન શાસકની ઈચ્છા પર આધારિત હોય છે મતલબ કે પહેલાના સમયની અંદર રાજ્ય વ્યવસ્થામાં જે શિક્ષણનું સંચાલન હતું એ કેવું હતું ભાઈ નિરંકુશ શિક્ષણ હતું ઓકે મતલબ કે જે શાસક હોય રાજા હોય એની ઈચ્છા આધારિત શિક્ષણ આપવામાં આવતું રાજા કે કે ભાઈ આપણા રાજકુમારોને આવા પ્રકારનું શિક્ષણ આપવાનું છે તો ગુરુઓ એવા પ્રકારનું શિક્ષણ આપતા હતા તો એ કેવું હતું ઓટોક્રેટિક ટીચિંગ કહેવાતું તું નિરંકુશ શિક્ષણ કહેવાતું હતું લોકશાહી શિક્ષણ ડેમોક્રેટિક શિક્ષણ તો આ પ્રકારની વ્યવસ્થાના અંતર્ગત શિક્ષણ પ્રક્રિયાનું સંચાલક લોકોની ઈચ્છા અનુસાર આપણે કહીએ છીએ ને લોકશાહીનો મતલબ શું થાય આપણે ભણ્યા હતા નાગરિક શાસ્ત્ર આપણા સમયે આવતું હતું હવે તો નાગરિક શાસ્ત્ર નીકળી ગયું મતલબ કમ્બાઈન કરી દીધું સામાજિક વિજ્ઞાનની અંદર બટ આપણા વખતે તો એવું હતું કે આખા પાર્ટ પડેલા હતા ઉપર પહેલાં આવતું કે સમાજ સમાજશાસ્ત્ર પછી આવતું ભાઈ નાગરિક શાસ્ત્ર પછી આવતું રાજ્ય શાસ્ત્ર અને એના પછી ચોથો ભાગ આવતો ભૂગોળ મને હજુ યાદ છે ચોપડ્યો એ રીતે તો લોકશાહીની વ્યાખ્યા જયારે આપણે શીખ્યા હતા ત્યારે આપણને ખબર છે લોકો માટે લોકો વડે લોકો વડે પછી શું આવતું લોકો માટે લોકો વડે લોકો દ્વારા લોકો દ્વારા કરવામાં આવતા શાસનને આપણે કહીએ છીએ લોકશાહી હે ને તો લોકો દ્વારા થાય તો અહીંયા શું થઈ ગયું ભાઈ શિક્ષણની પ્રક્રિયાનું સંચાલન હવે કોના દ્વારા થવા લાગ્યું લોકો દ્વારા લોકોની ઈચ્છા અનુસાર શિક્ષણની પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે તો એને આપણે લોકશાહી શિક્ષણ કહીએ છીએ કે જોકે તે વ્યવહારિક ન હોવાથી સંભવ નથી કારણ કે બધા લોકોની ઈચ્છાઓ અલગ અલગ હોય મારી ઈચ્છા એવું હોય કે ભાઈ સિલેબસની અંદર ભાઈ માત્ર ને માત્ર જ્યારે આપણે માની લો કે જી સેટનું અહીંયા વાત આવે છે તો મારી તો ઈચ્છા એવી હોય કે ભાઈ જી સેટના સિલેબસની અંદર ઓનલી ટીચિંગ એપ્ટિટ્યુડ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યુડ જ હોવું જોઈએ પછી મેથ્સ રીઝનિંગને એ બધું તો એમને શીખવવાનું જ નથી વિદ્યાર્થીઓને આગળ જેને પ્રોફેસર બનશે તો એમને શીખવવાનું શું છે કે એમને એક તો ટીચિંગ ટીચિંગ એપ્ટિટ્યુડ એટલા માટે જરૂરી છે કે એમને ટીચર બનવાનું છે તો એમને કઈ રીતે ટીચર બનવું જોઈએ એના માટે ટીચિંગ એપ્ટિટ્યુડ ખૂબ જરૂરી છે બરાબર કેવી રીતે ભણાવવું જોઈએ બાળકો માટે જરૂરી જરૂરી છે છે રિસર્ચ પીએચડી અને પ્રોફેસર બનવાનું છે તો એટલા માટે રિસર્ચ ઇનઅપ છે પછી બાકીના બધા જે છે એ તો કઈ કામના જ નથી મોસ્ટલી હે તો મતલબ કે હું એવું ઈચ્છું કે ભાઈ આ બે યુનિટ જ હોવા જોઈએ જી સેટની અંદર હે અને બીજું એમનો પર્ટિક્યુલર સબ્જેક્ટ હે બટ અમુક વ્યક્તિ હોય અમારે આશીષ જેવા હોય તે એમ કે નહીં મેમ મેથ્સ રીઝનિંગમાં તો મજા આવે શું મજા આવે શું મજા આવે કે આપણને એમ લાગે કે બોરિંગ થઈ ગયો હોય ને ત્યારે આપણને વિષય સારો લાગે તો મતલબ એ એનું વિચારવું કે એને કઈ રીતે ટીચિંગ એપ્ટિટ્યુડ એ હોવું જોઈએ રિસર્ચ એપ્ટિટ્યુડ એ હોવું જોઈએ સાથે સાથે મેથ્સ રીઝનિંગ પણ હોવું જોઈએ કેટલાક ભાઈ મેમ મેથ્સ રીઝનિંગ તો તમે બોલો જ નહીં મને તો એટલો કંટાળો આવે ને જાણે મેથ્સ રીઝનિંગ ભણવું ને એટલે મારા માટે તો મત બરાબર ઘણા તો આવા પણ મેસેજ કરે છે મને ઓકે તો મતલબ અહીંયા લોકોની ઈચ્છા અનુસાર જ્યારે પ્રશિક્ષણ પ્રક્રિયાનું સંચાલન કરવાનું થાય ત્યારે વ્યવહારિક રીતે સંભવ નથી કારણ કે બધાની ઈચ્છાઓ અલગ અલગ હોય બધાની પસંદ અલગ અલગ હોય હે ને યસ હસ્તક્ષેપ રહિત શિક્ષણ મતલબ ક્યાંય હસ્તક્ષેપ જ ના હોવો જોઈએ લેઝીઝ ફેર ટીચિંગ જેને કહેવામાં આવે છે શાસન વ્યવસ્થા તરફથી શિક્ષણના વિભિન્ન સ્વરૂપોનું નિર્ધારણ કરવામાં આવે છે આ પ્રકારના શિક્ષણમાં વિદ્યાર્થી કોઈ પણ સ્વરૂપમાં અભ્યાસ કરવા માટે સ્વતંત્ર હોય અહીંયા કોઈને મતલબ ફ્રીલી છોડી દેવામાં આવે સ્વતંત્ર રીતે આપણી ભારતીય શિક્ષણ શિક્ષણ પ્રણાલી છે છે ને એ કેવી ભાઈ હસ્તક્ષેપ ટીચિંગ મતલબ કે એમને શિક્ષણ તમે તમારી ઈચ્છા મુજબ તમારે આર્ટ્સ લેવું છે તમે લઈ શકો છો તમારી ઈચ્છા મુજબ તમારે કોમર્સ લેવું છે લઈ શકો છો તમારી ઈચ્છા મુજબ તમારે સાયન્સ લેવું છે તો લઈ શકો છો શન ઉપર જઈએ તો તમારી સાયકોલોજી લેવું હોય તો લઈ શકો છો સોશિયોલોજી લેવું હોય તો ભારતીય શિક્ષણ પ્રણાલી કેવી શિક્ષણ પ્રણાલી છે તો હસ્તક્ષેપ શિક્ષણ છે ઓકે એમાં મતલબ સ્વતંત્ર વ્યક્તિ પોતાનું જે સબ્જેક્ટ છે એ ચૂઝ કરી શકે છે પોતે અભ્યાસ કરી શકે છે સ્વતંત્ર રીતે ઓકે આગળ જોઈએ ફોર્મલ એજ્યુકેશન ફોર્મલની વાત કરી જ્યાં નિયમો હોય જ્યાં એ નિયમોનું પાલન કરવું જરૂરી જ હોય ન કરો તો ઘર ભેગા કરી દે જેમ કે સ્થળના આધારે સ્થળ પણ ત્યાં નક્કી હોય જેમ કે શાળા શાળાની અંદર જઈને તમારે એકથી બાર ધોરણનું શિક્ષણ મેળવવું હાયર એજ્યુકેશનનું શિક્ષણ મેળવવું હોય તો કોલેજમાં જવું પડે તો યુનિવર્સિટીમાં જવું પડે સમય ફિક્સ હોય ત્યાં સિલેબસ નક્કી કરેલો કરિક્યુલમ નક્કી કરેલો હોય શિક્ષણ પદ્ધતિ મેથડ ત્યાં ફિક્સ હોય તો ભાઈ આ મેથડથી હવે હાયર એજ્યુકેશનમાં હોય તો ત્યાં કઈ અભિનય ગીત ન ગવડાવે ત્યાં પછી એમ નાખે કે કઈ છે ભાઈ

તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય ડિગ્રી અથવા વ્યવસાય આપવાનો હોય છે ઔપચારિક શિક્ષણ શું તમને ડિગ્રી આપવા તમને વ્યવસાય આપવાનો તમારો ઔપચારિક શિક્ષણનું શું હોય એક મુખ્ય ઉદ્દેશ હોય શાળા શાળાકીય શિક્ષણ મોટે ભાગે આ પ્રકારનું શિક્ષણ હોય છે ઓકે અનૌપચારિક શિક્ષણની વાત કરીએ ઇન્ફોર્મલ એજ્યુકેશન ભાઈ ગમે તેમ કરીને ગમે તેમ કરીને શીખો ભાઈ હે ને ચડતા શીખો પહાડ ઉપર જઈને ચડતા શીખો અથવા તો પહાડી ઉપર કૂદકા મારીને કૂદકા મારતા શીખો એનાથી કોઈ મતલબ નહીં હે આ પ્રકારનું શિક્ષણ બધા જ પ્રકારના બંધનોમાંથી મુક્ત હા કેટલી શાંતિ મુક્ત થઈ ગયા જાણે બધા જ બંધનોમાંથી મુક્ત કોઈ નહીં હે ને તો બધા જ બંધનોમાંથી જ્યારે મુક્ત થઈ અને શિક્ષણ મેળવી અને કહેવાય અનૌપચારિક શિક્ષણ ઇન્ફોર્મલ એજ્યુકેશન જેમ કે પ્રૌઢ શિક્ષણ જે પ્રૌઢ એડલ્ટ શિક્ષણ હોય છે જે પંદરથી પાંત્રીસ વર્ષના લોકો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ટેટવાળા માટે અને જે પણ એજ્યુકેશન ફિલ્ડની અંદર જે લોકો છે શિક્ષણ ફિલ્ડની અંદર એ લોકો માટે કારણ કે ઘણી વખત એ પૂછાતું હોય છે કે પ્રૌઢ શિક્ષણ કેટલા વર્ષના લોકો માટે હોય છે આવો ક્વેશ્ચન પૂછાતો હોય છે તો પંદરથી પાંત્રીસ વર્ષના લોકો માટે પ્રૌઢ શિક્ષણ હોય છે એડલ્ટ એજ્યુકેશન જેને કહેવામાં આવે છે જ્યાં નિરક્ષર હોય એને સાક્ષર કરવાની વાત આવે છે સાક્ષર એટલે એને વાંચતા લખતા ગણતા આવડવું જોઈએ ઓકે તો એવા એવા લોકો માટે જે શિક્ષણ પ્રોવાઈડ કરાવવામાં આવે છે અને આપણે

જે શિક્ષણ આપવામાં આવે છે કેવું છે ડિસ્ટન્સ એજ્યુકેશન ઘેર બેઠા તમે એજ્યુકેશન મેળવો બટ એમાં પણ ફોર્મલ એજ્યુકેશન આવે ઇન્ફોર્મલ બી આવે અને ઇન્ફોર્મલ એ છે કે ઘેર બેઠા તમે તૈયારી કરી શકો છો ત્યાં કોલેજમાં જવાની જરૂર નથી કે નહીં તમારે ત્યાં કોઈ એક્ઝામ આપવા મતલબ એક્ઝામ પણ ક્યારે આપવા જવાની એ લોકોનો જે ટાઈમ ફિક્સ હોય ત્યારે તમે આપવા જાવ બાકી ઘરે બેઠા તમે એજ્યુકેશન મેળવી શકો છો ને તો ડિસ્ટન્સ એજ્યુકેશન શું છે ભાઈ તમારું નિરોપચારિક નોન ફોર્મલ એજ્યુકેશન પત્રાચાર શિક્ષણ પત્ર દ્વારા જ્યારે પત્ર પત્ર દ્વારા જ્યારે શિક્ષણ આપવામાં આવતું પહેલાના સમયમાં ઓકે પત્ર મોકલવામાં આવતું અથવા તો ચોપડીઓ મોકલવામાં આવતી અને તમે એજ્યુકેશન મેળવતા હતા એ તમારું નોન ફોર્મલ એજ્યુકેશન આવી જાય ઓકે તો બંને પ્રકારનું થઈ જશે યસ યસ શિક્ષણના સ્વરૂપના આધારે જો જોવા જઈએ તો એના જે પ્રકારો છે એના સ્વરૂપના આધારે તો વર્ણનાત્મક શિક્ષણ જેને ડિસ્ક્રિપ્ટિવ એજ્યુકેશન કહેવામાં આવે છે આ પ્રકારના શિક્ષણમાં વિદ્યાર્થીઓને વિષય વસ્તુનું વિસ્તૃત રૂપમાં વર્ણન કરીને શીખવવામાં આવે છે કોઈ પણ વસ્તુ છે એને વિસ્તૃત રૂપમાં વર્ણન કરીને જ્યારે શીખવવામાં આવે અને આપણે ડિસ્ક્રિપ્ટિવ એજ્યુકેશન કહેવાય જેમ કે અત્યારે હું તમને જે કંઈ શીખવી રહી છું એ ડીપલી તમને શીખવી રહી છું વિસ્તૃતમાં તમને શીખવી રહી છું તો મતલબ એ કેવું એજ્યુકેશન છે ડિસ્ક્રિપ્ટિવ એજ્યુકેશન થશે ઓકે ડાયગ્નોસ્ટિક એજ્યુકેશન નિદાનાત્મક મેં કહ્યું તમને નિદાન કરવું હે આ પ્રકારના શિક્ષણમાં વિદ્યાર્થીઓને જે વિષય વસ્તુ શીખવવામાં આવે છે તે વિષય વસ્તુ શીખવામાં કોઈ સમસ્યા ઊભી થઈ હોય ત્યારે તેના પાછળનું કારણ શોધવામાં આવે છે ચેક કરવામાં આવે છે બાળકને આ કેમ નથી આવડતું ધારો કે હું ઘ શીખવાડતી હતી બાળકને ઘ નતું આવડતું કેમ નથી આવડતું તો એનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો એ શું કર્યું એનું દાન કર્યું અને હવે નથી આવડતી એનું કારણ મેં જાણી લીધું એના પછી હું શું કરીશ કે એને કઈ રીતે હું શીખવાડું કઈ મેથડથી શીખવાડું જેથી એને આવડી જાય તો એ શું થશે ઉપચારાત્મક શિક્ષણ થઈ જશે કે તો જે સમસ્યા હોય તેનું કારણ જાણ્યા બાદ તેનું સમાધાન કરવા માટે જે ઉપચાર કરવામાં આવે છે એને આપણે કહીએ છીએ ઉપચારાત્મક શિક્ષણ તો ધ્યાન રાખીશું આ બધું તમને પૂછાઈ શકે છે ઓકે

એક્શન એક્શન દ્વારા શિક્ષણ આપવું કાર્ય કાર્ય દ્વારા કાર્ય કરીને શિક્ષણ આપવું ક્રિયા દ્વારા શિક્ષણ એને આપણે એક્શન ઓકે ફાઇનલી હવે આવી આપણે શિક્ષણના ઉદ્દેશો તરફ શિક્ષણના ઉદ્દેશમાં વાત કરીએ તો સૌથી પહેલા ધ્યાન રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે ઓકે ઇમ્પોર્ટે વેરી વેરી ઇમ્પોર્ટેન્ટ સ્લાઇડ છે કારણ કે યુજીસી નેટમાં તો આમાંથી ક્વેશ્ચન આવે છે ઓકે

તો પેરિસ ક્યાં આવેલું છે કોઈને ખ્યાલ હોય તો પ્લીઝ આન્સર કરો ત્યાં સુધી હું પાણી લઈને આવું पेरिस पेरिस क्या हाँ वाला हो जाए तो फ्रांस 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 आ रही तो लगाएं फ्रांसियस yes. अपने गुजराती हो नहीं आज प्रॉब्लम्स हैं यस फ्रांस सी फ्रांस तो के यस थैंक यू કેપિટલ ફ્રાન્સ તો પેરિસ ફ્રાન્સ ની કેપિટલ છે શું છે ભાઈ કેપિટલ ઓફ ફ્રાન્સ ઓકે મતલબ કે કેપિટલ છે રાજધાની ઓકે રાજધાની છે ફ્રાન્સ ની પેરિસ અને પેરિસ ખાતે યુનેસ્કો નું યુનેસ્કો આવેલું છે કેવું યુનેસ્કો જે છે એનું મુખ્ય મતલબ ક્યાં આવેલું છે પેરિસ ખાતે આવેલું છે યુનેસ્કો શૈક્ષણિક ઉદ્દેશોની પૂર્તિ માટે એક મિશન બનાવવામાં આવ્યું યુનેસ્કો દ્વારા શૈક્ષણિક જે પૂર્તિ કરવા માટે એક કમિશન બનાવવામાં હવે કમિશનનું નામ શું હતું ડેલોટ કમિશન અને ઇંગ્લિશમાં લખો તો ડેલોર કમિશન લખાય છે અને આમ ગુજરાતીમાં લખો તો ડેલોટ કમિશન લખાય છે ઓકે તો અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું આપણે છે ને ભાઈ એસકે વાળા છે ને એસકે મતલબ સાબરકાંઠાવાળા

ત્યારે એમને કીધું કે ડુંગરી ડુંગરી ત્યારે ખબર પડી કે આ તો ડુંગળી ને ડુંગરી ક્યાં છે અળ અને ર બોલે છે હે યસ તો મતલબ કે અહીંયા એ વાત છે કે ડેલોટ બોલો કે ડેલોટ બોલો ઓકે એક જ વસ્તુ છે ધ્યાન રાખવાનું તો ગુજરાતીમાં ડેલોર કમિશન બોલે છે અને ઇંગ્લિશમાં ડેલોર કમિશન કહેવામાં આવે છે તો યુનેસ્કોએ એક પૂછી શિક્ષા શૈક્ષણિક ઉદ્દેશોની પૂર્તિ માટે એમણે શું કર્યું ભાઈ એક કમિશન બનાવવામાં આવ્યું અને કમિશનનું નામ રાખવામાં આવ્યું ડેલોર કમિશન ઓકે ડેલોર કમિશન ઓગણીસો ને છન્નુંમાં એક રિપોર્ટ તૈયાર કરી યુનેસ્કોને સબમિટ કરાવ્યો હતો જે ડેલોર કમિશન છે અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે પહેલા તો એ ક્વેશ્ચન આવે કે શૈક્ષણિક ઉદ્દેશોની પૂર્તિ કરવા માટે યુનેસ્કો એ કયું કમિશન બનાવવામાં બનાવ્યું હતું ઓકે તો આન્સર શું આવશે ડેલોર કમિશન ડેલોર કમિશને પોતાનું રિપોર્ટ ક્યારે યુનેસ્કોને સબમિટ કરાવ્યો હતો ઓગણીસો છન્નું માં રિપોર્ટ તૈયાર કરી એમણે યુનેસ્કોને સબમિટ કરાવ્યો હતો હવે જો ડેલોર કમિશન છે ને એમણે જે પોતાનું રિપોર્ટ આપ્યો એની અંદર જે ઉદ્દેશો સૂચવાયા છે ને એ એ ઉદ્દેશો છે અને ઉદ્દેશોને આપણે હજુ આગળ વાત કરીએ ને શિક્ષકે એ આજીવન વિદ્યાર્થી છે મતલબ અહિયાં શું કીધું ડેલો શિક્ષક પોતે શિક્ષાર્થી હોવો જોઈએ શિક્ષાર્થી મતલબ શિક્ષા લેનાર મતલબ વિદ્યાર્થી હોવો જોઈએ શિક્ષક વિદ્યાર્થીને જે જ્ઞાન આપે છે તે સ્થાયી હોવું જોઈએ એ પરિવર્તનશીલ ન હોવું જોઈએ સ્થાયી હોવું જોઈએ પરિવર્તનશીલ મતલબ એ એવું નહીં કે ભાઈ આજે શીખવી કાલે ભૂલી ગયા હે ને સ્થાયી હોવું જોઈએ ઓકે મતલબ એની અંદર ચેન્જ ન આવવું જોઈએ ભાઈ બદલાવ ન આવવો જોઈએ વર્તનમાં બદલાવ આવવો જોઈએ બાળકના એના વિશ્વાસમાં બદલાવ આવવો જોઈએ એના શું કહેવાય જ્ઞાનમાં બદલાવ આવવો જોઈએ બટ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન આપ્યા બાદ

ઓલવેઝ એવો શબ્દો વાપરવો જોઈએ કે હું શીખવો છું ભણાવવું મતલબ કે જે પેલું આપણે કીધું હતું કરવાનું એ થઈ ગયું તમારું ભણાવવું ભણાવવાની જગ્યાએ સમજાવવું શીખવવું તેનો સર્વાંગીણ વિકાસ કરવો સર્વાંગીણનો મતલબ સર્વ અંગોનો વિકાસ કરવો હે ને માત્ર એમને ખાલી ક ખ ગ શીખવાડવાનું નથી એમને દરેક વ્યવહારિક જીવનોનું એમને શું કરવાનું છે મૂલ્ય શીખવવાનું છે એમને બધું શીખવવાનું છે ભાઈ વ્યવહાર જીવનમાં કેવી રીતે રહેવું કેવી રીતે એડજસ્ટ થવું કેવી રીતે માની લો કે પર્યાવરણને બચાવવું તો દરેક કેવી રીતે સ્વચ્છતા રાખવી આ બધી તમામ બાબતોનો વિકાસ કરવો બધા અંગોનો વિકાસ કરવાનો છે તેના માટે યોગ્ય વાતાવરણ પણ શિક્ષકે નિર્માણ કરવું જોઈએ યસ શિક્ષક જ્ઞાન અનુભવોને સ્થાનાંતરિત કરીને વિદ્યાર્થીઓને સામાજિક બનાવે છે જ્ઞાનના જે અનુભવો છે એને સ્થાનાંતરિત કરે છે ઓકે અને વિદ્યાર્થીને શું બનાવે છે સામાજિક બનાવે છે વિદ્યાર્થી ગાળો બોલતો હોય તો શિક્ષક તેને ગાળો બોલતા અટકાવી અને સમા સામાજિક બનાવે છે અમારે હું શરૂઆતમાં અહીંયા જોબ કરવા આવીને ત્યારે બાળકો શું કરતા ખબર છે કે એમના કાકા થતા હોય અથવા તો એમના મામા થતા હોય ને તો એમને શું કરે નામ દઈને બોલાવે જેમ કે કે કોઈનું નામ રામજીભાઈ છે તો બાળક છે ને એને માની લો કાકુ થતું હોય કાક એ બાળકને રામજીભાઈ છે એ કાકા થતા હોય કે મામા થતા હોય ને તો ભાડે કેમ નાખે કે રામજી કાકા કે રામજી મામા એવું નાખે ભાડે કેમ કે રોમજી એ રોમજી અહીંયા મારા ધ્યાનમાં વસ્તુ આવીને ત્યારે મેં બાળકોને શીખવ્યું કે બેટા તમારાથી મોટા હોય ને એમના પાછળ જો તમારા કાકા થતા હોય તો કાકા બોલવાનું મામા થતા હોય તો મામા બોલવાનું ભાઈ થતું હોય તો ભાઈ બોલવાનું બેન હોય તો બેન બોલવાનું ભાઈ થતી હોય તો ભાઈ બોલવાનું મમ્મી ને મમ્મીનું નામ સીતા હોય ને તો કે સીતા એ સીતા પછી મેં શીખવાડ્યું કે મમ્મી ને મમ્મીના નામથી મત બોલાવો એમને મમ્મી કહો હે ને અથવા તો બઈ કહો કારણ કે અહીંયા અમારા બનાસકાંઠામાં તો મમ્મીને મતલબ કે ગામડાઓમાં બી કે બઈ ને કાકા મમ્મી પપ્પાને હે ને તો બઈ કહો અથવા તો મમ્મી કો હે તો બા કો બટ તમે આવી રીતે નામથી ના બોલાવો તો આ સુધી આપણે એને સામાજિક બનાવી બાળકને સામાજિક બનાવી છે સામાજિક રીતે જે વસ્તુ સાચું છે એ તરફ આપણે એમને દોરવ્યા પૂર્વ યોજના બનાવીને વિદ્યાર્થીઓને શીખવતો હોવો જોઈએ પહેલેથી પ્રી પ્લાન કરવો જોઈએ એવું નહીં ભાઈ આ બાયો ચડાવીને આવી ગયા અને ડાયરેક્ટ ક્લાસરૂમમાં ગયા અને ચોક પકડ્યો અને બોલો બેટા આને કહેવાય ક આને કહેવાય ખ

બૌદ્ધિક ગતિશીલતા એટલે કે તર્ક વિતર્ક કરનારા હોય હે જેમ કે એમને સુડોકુ આપો કોયડા આપો એમને એવા ક્વેશ્ચન પૂછો કે જ્યાં એમની બુદ્ધિનો ઉપયોગ કરવો પડતો હોય વિચારવાની પ્રક્રિયા હવે તો એનસીઆરટીનું સિલેબસ આવે છે ઓકે એન સી જે સિલેબસ છે ને આની અંદર તો એક પેરેગ્રાફ આપ્યો અને પછી તો તમને કે વિચારો અને કહો બાળક બસ વિચારે અને કહે ઓકે તો વિચારો ને કહો કે ભાઈ તમારી સાથે આવું થાય તો તમે શું કરો તમને ચાલતા મુસાફરી કરવાનું થાય તો તમે કેવું અનુભવો તો આ શું થઈ ગયું બૌદ્ધિક ગતિશીલતા તો શૈક્ષણિક પ્રક્રિયાની અંદર બૌદ્ધિક ગતિશીલતાને સંમેલિત કરે એ પણ ડેલોર કમિશનમાં વાત કરવામાં આવી શિક્ષણમાં ઇન્સ્ટ્રક્શન ટ્રેનિંગ માઇક્રો ટિચિંગનો ઉપયોગ કરો ઇન્સ્ટ્રકશનનું પણ આપણે જુદી જુદી મતલબ કે વેરાયટીનો યુઝ કરી અને જુદી જુદી રીતે ઇન્સ્ટ્રક્શન આપો અલગ અલગ રીતે બાળકો સુધી જે કન્ટેન્ટ છે એને પહોંચાડવાનું એમને જે આપણું જે શીખવવું છે એને શીખવવાનો પ્રયત્ન કરો ઓકે ટ્રેનિંગ આપો ઓકે ટીચરને ટ્રેનિંગ આપો કે ભાઈ આ રીત તાલીમ આપો કે ભાઈ કેવી રીતે ભણાવવું બાળકોને માઇક્રો ટીચિંગનો ઉપયોગ કરો માઇક્રો ટીચિંગ મતલબ કે સૂક્ષ્મ શિક્ષણ સૂક્ષ્મ શિક્ષણની અંદર કેવું હોય કે તમારો પાંચ કે દસ મિનિટનો એક મતલબ કે પિરિયડ હોય એટલે કે એ ટાઈમ હોય અને એ ટાઈમની અંદર તમારે એક નાનકડું મતલબ કે પૂર્વ જ્ઞાનની ચકાસણી કરી શકો એની અંદર ઓકે પૂર્વ જ્ઞાનની ચકાસણી કરવી હોય નાના નાના પાર્ટમાં વેચી અને પાર્ટને પૂરો કરો મતલબ કે પહેલું જ્ઞાનની ચકાસણી માની લો કે તમે પ્રશ્નોત્તરી દ્વારા કરી પાઠ સમજાવો છો તો કોઈ વાર્તા કથન દ્વારા તમે પાઠને સમજાવવાનો પ્રયત્ન કર્યો અથવા તો નાટક કરી અને પાઠને સમજાવ્યુંટ્યકરણ પદ્ધતિનો ઉપયોગ કરો એના પછી તમે પાઠ શીખ્યા પછી એનું એને પ્રશ્નોત્તરી કરો પ્રશ્નોત્તરી કર્યા પછી તેનું મૂલ્યાંકન કરો આ પાઠ આયોજન હોય છે બી એડ વાળા જે મિત્રો હોય છે ને એમને ખબર હશે કે આ રીતે આપણે પાઠ આયોજન બનાવતા હોય છે લેસન પ્લાન બનાવતા હોય છે જેમાં પછી લાસ્ટમાં તમે શું આવે છે ભાઈ તમારું કાપા કાર્યની અંદર સ્વાધ્યાય કાર્ય તમે કરો સ્વાધ્યાય કાર્ય એડ કરો હેમ તો આ બધું જે છે આ શું થઈ ગયું અલગ અલગ પાર્ટમાં વેચ્યું એ નાના નાના ટુકડાઓમાં વેચી અને શિક્ષણ કાર્ય કર્યું તો એ શું થઈ ગયું માઇક્રો ટીચિંગ થઈ ગયું ઓકે પોતાના મુખ્ય વિષયની સાથે સાથે અન્ય વિષયોને જોડીને પણ શીખવવું જોઈએ હવે આપણે એમ કેતા હોય કે ગણિત શિક્ષક એમ કે કે હું તો માત્ર ને માત્ર ગણિત જ ભણાવું છું અથવા તો હું માત્ર ને માત્ર ગણિત જ શીખું છું ભણાવું શબ્દ ક્યારેય ન વાપરવું ઓકે ભલે અત્યારે મારા મઢેથી નીકળે બટા ન વાપરવો જે આપણે શીખવવું એવો શબ્દ ગણિત વિષય શીખવે છે તો એ એમ ન કહી શકે કે હું બીજો વિષય નથી શીખવતો કેમ કેમ કે ગણિત જ્યારે શીખવે છે ઓકે તો માની લો કે ગણિતની અંદર અમુક ચેપ્ટર એવા પણ આવે છે જેની અંદર પર્યાવરણની પણ વાત થતી હોય વિજ્ઞાનની પણ વાત થતી હોય ગુજરાતીની પણ વાત થતી હોય ઓકે તો સમાજ સમાજ વિજ્ઞાનની પણ વાત થતી હોય સામાજિક ભૂગોળની પણ વાત હતી ધારો કે એમ કીધું નકશા ઉપર નકશા દ્વારા તમે પ્રશ્નોની પ્રશ્નોના જવાબ આપો કે ભાઈ રોડ નંબર રાજમાર્ગ છે એ કેટલા કિલોમીટરનું અંતર બતાવે છે નકશામાં રાજમાર્ગ છે એ કેટલા કિલોમીટરનું અંતર ક્યાંથી ક્યાંથી અહીંયાથી માની લો કે અહીંયાથી અહીંયા કીધું કે ઇન્ડિયા ગેટથી રાજમાર્ગ છે એ રાજભવન સુધી જોઈએ તો રાજભવન સુધી કેટલું કિલોમીટરનું અંતર બતાવે છે તો છે તો ગણિતનું પાર્ટ છે તો ગણિતનું પાર્ટ હે ને કે કેટલા કિલોમીટરનું અંતર બતાવે છે એ તમારે ચેક કરવાનું છે બટ અંદર જુઓ ઇન્ડિયા ગેટ આવી ગયો રાજમાર્ગ આવી ગયો રાજભવન આવી ગયું આખો મેપ આવ્યો તો મેપ તો તમારું ભૂગોળની વસ્તુ છે

તો ગુજરાતીની અંદર પણ ગણિત શીખવી રહ્યા છીએ આપણે યસ તો આ રીતે તમે મુખ્ય વિષયની સાથે સાથે અન્ય વિષયોને જોડીને પણ શીખવવું જોઈએ એવું ડેલોર કમિશને કહ્યું છે એના પછી જોઈએ કે ફોર પિલર્સની વાત કરી છે એજ્યુકેશનની અંદર ચાર સ્તંભો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે શિક્ષણના ચાર સ્તંભો પૂછાયેલો પ્રશ્ન છે શિક્ષણના ચાર સ્તંભો પૂછાયેલો પ્રશ્ન છે યુજીસી નેટમાં બી અને આપણે જી સેટમાં બી લગભગ પૂછાયેલો છે ઓકે તો ધ્યાન રાખજો ચાર જે સ્તંભો છે યાદ રાખો લર્નિંગ ટુ નો જાણવાનું શીખો ઓકે જાણવા માટે શીખો કઈક ને કંઈક નોલેજ મેળવવા માટે જ્ઞાન મેળવવા માટે જાણવા માટે શીખો ઓકે લર્નિંગ ટુ ડુ કરીને શીખો કરવાનું શીખો ઓકે કંઈક કામ કરવાનું શીખો લર્નિંગ ટુ બી બનવાનું શીખો કંઈક સારું બનવા માટે શીખો લર્નિંગ ટુ લાઈવ ટુગેધર સાથે રહેવાનું શીખો ભાઈ ઓકે બધાની સાથે જીવવાનું શીખો કેવી રીતે જીવવું જોઈએ લોકોની સાથે સાથે રહીને જીવતા શીખો ઓકે તો લર્નિંગ ટુ લાઈવ

આટલું યાદ રાખજો નો ડુ બી લાઈવ ઓકે આગળ લર્નિંગ ટુ નો લર્નિંગ ટુ ડુ લર્નિંગ ટુ બી લર્નિંગ ટુ લાઈવ ટુગેધર ઓકે તો આ ચાર તમારે યાદ રાખવાના છે ઓકે તો આઈ હોપ આજનો ક્લાસ તમને ખૂબ સારો લાગ્યો હશે અને આ ક્લાસના આધારે તમને રાત્રે ક્વેશ્ચન પણ મળી જશે ટેલિગ્રામ ચેનલની અંદર ઓકે જતાં જતાં વિડીયોને લાઈક કરતા જજો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળતી રહે તો ચાલો મિત્રો આજના માટે આટલું જ આપ સૌને બબાય ટેક કેર યુ જય શ્રી કૃષ્ણ